હેલો એવરી કેમ છો વિદ્યાર્થી મિત્રો તો સ્વાગત છે તમારું આ શાનદાર જબરદસ્ત અને જ્વલનશીલ લેક્ચરની અંદર કે જેની અંદર આપણે સરમરી લેકચર જોવાના છીએ નીટ એક્ઝામ જેઈ એક્ઝામ કે ગુજરાત બોર્ડ જેની પણ તમે તૈયારી કરી રહ્યા છો સરમરી લેકચર એટલે શું એક રિવિઝન લેકચર કહી શકાય રી કે તમે જે પોઈન્ટને ફૂલ ડિટેલમાં શીખાશો ઘણા બધા લેક્ચરની અંદર આઠ નવ દસ લેક્ચરની અંદર જે તમે શીખા છો એને રી કરાવે છે એટલે કે શીખેલાને ફરીથી યાદ કરાવે છે તો આ બેસ્ટ લેક્ચર બનવાના છે તમારી માટે રિવિઝન માટે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ રિવિઝન માટે શું કરતા હોય છે કે એ રિવિઝનને પણ એટલું લાંબુ કરી નાખતા હોય છે કે જે હોવું જોવે નહીં તો બેસ્ટ રિવિઝન લેક્ચર તમારી માટે આ બનવા જઈ રહ્યો છે કે જે તમને તમામ એક્ઝામ માટે મદદરૂપ થવાનો છે સ્ટાર્ટ કરીએ આ ચેપ્ટર જે પણ વિદ્યાર્થીઓ શીખેલા છે ઇનકેસ કોઈને નથી આવડતું તો તે વન લેક્ચર જોઈને પણ શીખી શકે છે ફૂલ ડિટેલની અંદર અને જ્યારે આ સરમરી લેક્ચર એના પછી રિવિઝન કરવા માટે આ લેક્ચરોનો ઉપયોગ કરી શકે છે એક મંથ બે મંથના અંતે આ બધા ચેપ્ટરોનું તમારે વારંવાર રિવિઝન કરવું જોઈએ અને રિવિઝનમાં એટલો બધો સમય આપણે નહીં લઈ શકીએ કે જેટલો આપણે શીખવામાં લીધો તો એની માટે છે આ સરમરી લેક્ચર રાઈટ એટલે તમને ખબર પડે કે યસ કે વન શોર્ટ લેક્ચર તમે જોયા કે કોઈપણ બીજી સિરીઝ તમે જોય તો એમાં ટોટલી ડિટેલમાં લેક્ચર તો આવી ગયા ભાઈ સમજી લીધું હવે મારે આનું રિવિઝન કરવું છે તો રિવિઝન માટે છે સરમરી લેક્ચર ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ કયા કયા પોઈન્ટ હશે તો બાષ્પદબાન હશે રાહુલનો નિયમ હશે આદર્શ અને બિનાદર્શ દ્રાવણ હશે એજોટ્રોપ હશે સંખ્યાત્મક ગુણધર્મો દ્રાવ્યતા અને હેનરીનો નિયમ આના સિવાય એક પોઈન્ટ છે હજી સાંદ્રતા એકમો જે ઇલેવન્થના પાર્ટની અંદર તમે કવર કર્યો હશે એટલે આમાં એને કવર કર્યો નથી દ્રાવ્ય તન હેનરીનો નિયમ છેલ્લે શું કામ નાખી દીધો સર જોઈને છેલ્લે પહેલા શકે ઘણી વખત વિદ્યાર્થીઓ મિત્રો જ્યારે રિવિઝન કરવા બેસે ફરીથી પાકું કરવા બેસે પહેલેથી ચાલુ કરે સ્ટાર્ટિંગના પોઈન્ટ કરશે સ્ટાર્ટિંગના પોઈન્ટ ફૂલ મજબૂત હોય પણ આગળના પોઈન્ટ બધા અચૂડ અચુડચું હોય મતલબ કે થોડાક આવડતા હોય થોડાક ન આવડતા હોય માટે આપણે આ ચેપ્ટરનો જે મરી મસાલો છે કે જેના કારણે આ ચેપ્ટર બન્યું છે આ છે તો ચેપ્ટર છે એટલે એવા પોઈન્ટને આપણે ફરીથી ડિસ્કસ કરશું અને એના તમામ પોઈન્ટને હું રીકોલ કરાવીશ ફરીથી ધ્યાન રાખજો હું શું બોલ્યો રીકોલ કરાવીશ તમને ફરીથી યાદ કરાવીશ બરાબર છે ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો કે ભાઈ બાષ્પ દબાણ બાષ્પ દબાણ કોને કહેશું બાષ્પ દબાણ કોને કહેશું તો બાષ્પ દબાણથી તમને યાદ આવે બાષ્પ કોઈ પણ પ્રવાહી જે બાષ્પશીલ હોય બરાબર જનરલી પ્રવાહી બધા કેવા હોય બાષ્પશીલ તો આ પ્રવાહીને માની લો કે આ પ્રવાહી ભરેલું પાત્ર છે એને હું કોઈ ચોક્કસ તાપમાને રાખીશ તો એ તાપમાને એની બાષ્પ બનશે માની લો તાપમાન વધુ હશે તો વધુ બાષ્પ બનશે તાપમાન ઓછું હશે તો ઓછી બાષ્પ બનશે મતલબ કે તાપમાનના સમ પ્રમાણમાં છે બાષ્પ અને જનરલી આપણે એવું જ કહેતા આવ્યા છીએ કે એના ઉત્કલન બિંદુએ એ બાષ્પ જે બાષ્પમાં રૂપાંતર પામે જે તે પ્રવાહી જે છે એ વાયુમાં રૂપાંતર પામે એના ઉત્કલન બિંદુએ તો એ સમયે તમને ડેફિનેશન ખબર હશે કે અહીંયા કે એક પ્રવાહી અવસ્થા છે અને એની કઈ અવસ્થા વાયુ અવસ્થા જેને આપણે અત્યારે કહીશું બાષ્પ આ બંને વચ્ચે જ્યારે સંતુલન સ્થપાઈ જશે એ તાપમાનને એનું કહેવાય ઉત્કલન બિંદુ કાંઈ વાંધો નહીં આપણે આમ આગળ વધીએ ઉત્કલન બિંદુ તો હજી આગળ એ જોવાના છે કે સપાટી ઉપર રહેલો અહીંયા જે કણ છે એ કેમાં જાય છે બાષ્પમાં જાય છે હાલ પ્રવાહીમાં છે પણ એ કેમાં જાય છે બાષ્પમાં જાય છે અને જ્યારે બાષ્પમાં જાય છે તો અહીંયા પાત્ર તો બંધ છે બંધ પાત્રમાં આપણે ફાઇન્ડ કરી રહ્યા છીએ ખુલ્લું હશે તો વહેંચે જશે તમને ખબર જો પાત્ર બંધ હોય તો અહીંયા આની ઉપર દબાણ લાગુ પાડશે તો આની ઉપર શું દબાણ કરશે એ દબાણ લાગુ પાડશે અને જે દબાણ લાગુ પાડ્યું એને જ કહેવાય બાષ્પ દબાણ એટલે બાષ્પ દ્વારા લાગતું દબાણ આપેલ તાપમાને ઉદભવેલી બાષ્પ દ્વારા લાગતું આ પ્રવાહીની સપાટી ઉપર જે દબાણ લાગે છે એને કહેવાય બાષ્પ દબાણ તો એની સપાટી ઉપર બાષ્પ દ્વારા દબાણ લાગશે સર આ સપાટીના અણુઓ જ શું કામ જાય છે એ પણ સમજવા જેવો પોઈન્ટ છે સપાટીનો અણુ માની લો આ છે અને મિડલમાં અણુ રહેલો કોઈ હોય કે નીચે હોય તે નીચે દર્શાવ્યો મેં આનું આ તરફ આકર્ષણ હશે આનું આ તરફ આકર્ષણ હશે આનું આ તરફ આકર્ષણ જ્યારે આનું આ તરફ આકર્ષણ નીચે અહીંયા ઉપર અને આ લેફ્ટ સાઈડ બધી બાજુ આકર્ષણ હશે તો નીચે રહેલો અણુ એટલો બધો મુવમેન્ટ કરી શકશે નહીં પણ જ્યારે ઉપર રહેલો અણુ જે છે એની પાસે એક તરફ કોઈ દબાણ નથી કોઈ એટ્રેક્શન નથી મતલબ કે એની પાસે અમુક ઉર્જા હોય છે એટલે સપાટી ઉપર રહેલો અણુ પુષ્ટ ઉર્જા ધરાવે છે એવું આપણે કહેતા હોય છે તો એ જે છે બાષ્પમાં જઈ શકે છે ઇન શોર્ટ જ્યારે પણ પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાઈ જાય બસ ત્યારે તમને મળી જવાનું બાષ્પ દબાણ અહીંયા સંતુલન સ્થપાઈ રહ્યું છે નહીં તો અહીંયા નહીં મળે અહીંયા સંતુલન સ્થપાઈ રહ્યું છે યસ અને અહીંયા પણ સ્થપાઈ રહ્યું જો ભલે એટલું ખુલ્લું રહ્યું તો બાષ્પ દબાણ તમને ત્યાં મળી શકે કારણ કે ત્યાં બાષ્પ બનશે પહેલા પ્રથમ તો પહેલો પોઈન્ટ કે બાષ્પ દબાણ તાપમાન આધારિત છે બાષ્પ દબાણ તાપમાન આધારિત છે બરાબર બીજું પોઈન્ટ બાષ્પદ બાણ પાત્રના કદ પર આધાર રાખતું નથી યાદ રાખજો પાત્ર નાનું હોય કે મોટું હોય એનાથી કોઈ ફરક નથી તાપમાન ઉપર ફરક છે તાપમાન છે તો બાષ્પ વધુ બનશે બરાબર તાપમાન વધુ હશે તો વધુ બાષ્પ બનશે પરિણામે વધુ બાષ્પ દબાણ આવશે તાપમાન ઓછું હશે પાત્ર બહુ મોટું હશે તો એનો અર્થ એવો નથી કે પાત્ર મોટું છે તાપમાન ઓછું છે એટલે બાષ્પ વધારે બનશે પાત્ર આરે કાંઈ લેના દેના નથી તાપમાન આરે લેના દેના છે કે તાપમાન જેટલું હશે એના આધાર રાખે છે એ બાષ્પ બનવાનું અને બાષ્પને આધાર રાખે છે બાષ્પ દબાણ ક્લિયર છે ઓકે આમાં રાઉલ્ટનો નિયમ આવે છે રાઉલ્ટે શું કીધું હતું કે જે પણ ઘટકની બાષ્પ બને છે એના દ્વારા શું આવ્યું બાષ્પ દબાણ તો એ બાષ્પ દબાણ કેટલું હશે તો એને એવું કીધું કે દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ જેને હું પી કહી દઉં દબાણના સિમ્બોલને પી કહી દઉં એ તેના મોલ અંશના સમ પ્રમાણમાં આવે મોલ અંશ મોલ અંશ એટલે અહીંયા એનું કેટલું પ્રમાણ રહેલું છે બરાબર તો જો હું અહીંયા ખાલી પાણી લઈ લઉં તો મોલ અંશ તો વન થઈ જવાના

અને એના દ્વારા જે અહીંયા દબાણ લાગુ પડી રહ્યું છે બરાબર તો અહીંયા હું કહી દો માની લો કે શુદ્ધ દ્રાવક છે અને શુદ્ધ દ્રાવક એટલે કોઈ દ્રાવ્ય નથી જેમાં ઉદાહરણ લઈ લઉં એચ ટુ કે જે અહીંયા પ્રવાહીમાં છે તો અહીંયા એચ ટુ ઓ લિક્વિડ ફોર્મ અને આ એચ ટુ વેપર ફોર્મ બરાબર છે જે બાષ્પો ફોર્મ જે છે કેમાં છે સંતુલનમાં છે

જ્યારે અહીંયા દ્રાવણ આવી જશે દ્રાવણ ક્યારે આવે દ્રાવ્ય ઉમેરો તો સ્વાભાવિક છે આ એક્સ જે છે કે જેમાં આપણે કીધું હતું એચ ટુ ઓ અને અહીંયા એચ ટુ ઓ લગાડ્યું આપણે બંને વસ્તુ પાણી માટે જ્યારે લગાડી બરાબર અહીંયા તો આપણે લગાડી દીધું પી એચ ટુ ઓ પ્રમાણ એક્સ એચ ટુ ઓ એ તો કેસ અહીંયા લગાડી દીધો પણ જ્યારે આમાં દ્રાવ્ય આવી જશે ત્યારે આ એક કરતાં શું થશે ઘટશે એક કરતાં શું થઈ જશે ઘટશે તો પરિણામે કે પી એચ ટુ ઓ પી નોટ એચ ટુ ઓ અને એક્સ એચ ટુ આ ઘટી જશે તો એનો અર્થ એવો થયો કે પી એચ ટુ ઓ પણ પી નોટ એચ ટુ કરતાં ઘટી જશે તમે વિચારો પી એચ ટુ જે છે શું થશે ઘટી જશે સાચી વાત છે ભાઈ આ જ આપણે કરવાના છીએ તો ઇન શોર્ટ અહીંયા રાઉલ્ટનો નિયમને જો તમારે યાદ કરવું હોય તો તમારે આટલું યાદ કરવાનું પી નોટ એક્સ અને પી ઇઝ ઇક્વલ ટુ પી નોટ ઇન્ટુ એક્સ બરાબર બીજું અહીંયા લખી નાખવાનું પી વન ઇઝ ઇક્વલ ટુ પી વન નોટ એક્સ વન અને પી ટુ ઇઝ ઇક્વલ ટુ પી ટુ નોટ ઇન્ટુ એક્સ ટુ એટલું તમારે રાઉલના નિયમમાં યાદ રાખવાનું છે ચાલો આગળ વધીએ આગળ વધીએ અબાષ્પશીલ દ્રાવ્ય હોય ત્યારે હવે મેં તમને શું કીધું કે દ્રાવ્ય આવવાથી ચેન્જ આવશે તો દ્રાવ્ય તો ઘણા બધા પ્રકારના હોય તો આપણે કામ કરીએ આની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવી કેવું ઉમેરવી ભાઈ અબાષ્પશીલ દ્રાવ્ય અબાષ્પશીલ દ્રાવ્ય એટલે કે જેની બાષ્પ ન બનતી હોય એને તમે બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરી દો અને એનું તમે બનાવી નાખો દ્રાવણ જનરલી અબાષ્પશીલ દ્રાવ્ય એટલે કોણ હોય બધા ઘન પદાર્થ હોય પાણીમાં તમે મીઠું ઉમેર દો બરાબર એ મીઠું જે ઉમેર્યું બાષ્પશીલ એટલે કે એની બાષ્પ નો બને તમારી પાસે જયારે પ્યોર પાણી હતું એચ ટુ ત્યારે તમારી પાસે બાષ્પ દબાણ કેટલું પી નોટ હમણાં જ અહીંયા બનાવ્યું કે જયારે પ્યોર પાણી હતું ત્યારે બાષ્પ દબાણ કેટલું હતું પી નોટ કારણ કે મોલન્સ થઈ ગયા હતા વન ત્યારે બાષ્પ દબાણ હતું પી નોટ પણ જ્યારે આની અંદર એચ ટુ પ્લસ માની લો કે કોઈ ઘન પદાર્થ આવી ગયો એનએસિએલ બરાબર કોઈ પણ ઘન પદાર્થ થઈ ગયો બાષ્પ સપાટીના અણુઓ બાષ્પમાં જઈ શકતા એટલે બાષ્પ બનતી હતી અને એના કારણે આવતું હતું બાષ્પ દબાણ પણ હવે જ્યારે અહીંયા પ્યોર એચ ટુ હતું ત્યારે જો સપાટીની તમામ જગ્યા આ ફક્ત પાણીના અણુઓ રોકેલી હતી તમામ જગ્યા પણ જ્યારે આમાં અબાષ્પશીલ ઘન ઉમેર દીધું ત્યારે અમુક સ્થાન અમુક સ્થાન જે છે અમુક સ્થાન જે છે એ દ્રાવ્ય એ પણ રોકી લીધા એટલે હવે પાણીને જવા માટેનો માર્ગ ઘટી ગયો પેલા સમગ્ર સપાટી મળતી હતી બાષ્પમાં જવા માટે અહીંયા સમગ્ર સપાટી નહીં મળે અહીંયા સપાટીની માત્રા ઘટી જશે તો પરિણામે કે જેટલા સમયમાં અહીંયા જેટલી બાષ્પો બનતી હતી એટલી બાષ્પો હવે અહીંયા બનશે નહીં સમજ્યા તમે અહિયાં સુકામ વધારે બનતી હતી કારણ કે સપાટી સમગ્ર એ પાણીની જ હતી પાણીના રોકેલી હતી પણ જ્યારે સપાટી ઉપર માત્રામાં ઘન આવી ગયા ઈ બાષ્પમાં નથી જવાના તે બાષ્પમાં જવાના નથી પરંતુ જે બાષ્પ બને છે કોની બને છે પાણીની તો આ ફક્ત દ્રાવકની જ બાષ્પ છે ફક્ત ફક્ત દ્રાવકની બાષ્પ ફક્ત દ્રાવકની જ બાષ્પ હશે ઈ જશે બાષ્પમાં ઓકે ક્લિયર છે ભાઈ તો એના કારણે જે દબાણ આવશે એને કહી દઉં પી હવે ઘટવાનું આ તો તમને મેં હમણાં સમજાવ્યું તો અહીંયા પી જે છે સમ પ્રમાણ મોલન્સ પી જે છે સમ પ્રમાણ મોલન્સ મેં વન શું કામ કીધું ભાઈ અહીંયા કારણ કે આપણે અત્યાર સુધી કહેતા આવ્યા છીએ દ્રાવકને વન નંબર દ્રાવ્યને ટુ નંબર નંબર તમે બદલી શકો છો તો પી વન એક્સ વન અને પી વન ઇઝ ઇક્વલ ટુ પી વન નોટ ઇન્ટુ એક્સ વન અને અહીંયા કંડિશન લાગી જશે કે પી વન લેસ દેન પી વન નોટ પી નો તો ધ્યાનમાં લેવા નથી કારણ કે એની બાષ્પ બનતી નથી તો એનું કોઈ બાષ્પ દબાણ આવવા નથી એનો ગ્રાફ જોજો બાષ્પ દબાણ વિરુદ્ધ વેપર પ્રેશર કહેશું વેપર પ્રેશર વિરુદ્ધ મોલ અંશ આ ગ્રાફ આખો આમ લંબાવી શકો તમે તમે કહેશો સર ટેક્સ બુકમાં ચોરસ આપ્યો છે શું કામ ચોરસ આપ્યો છે એનું કારણ છે મોલન્સ મેક્સિમમ કેટલા હોય હોય જયારે મોલન્સ મેક્સિમમ વન હતા આ કેસ કે જેમાં ફક્ત દ્રાવક હતો ત્યારે તમને એનું મેક્સિમમ બાષ્પ દબાણ મળ્યું જે હતું પી નોટ બરાબર અને જ્યારે તમારો દ્રાવક ઘટતો જાય એટલે અહીંયા એક્સ વન બરાબર વન તો એક્સ ટુ બરાબર ઝીરો છે અને અહીંયા એક્સ ટુ બરાબર વન છે હવે તમે વિચારો એક્સ ટુ બરાબર વન ખાલી અબાષ્પશીલ ઘન જેમાં પાણી છે જ નહીં તો ત્યાં બાષ્પ હોય ન હોય ને કારણ કે અબાષ્પશીલ છે એની બાષ્પ બનતી જ નથી તો પરિણામે ત્યાં બાષ્પ નહીં હોય અને બાષ્પ ધીમે ધીમે વધી રહી છે જેમ દ્રાવકનું પ્રમાણ વધે તેમ વધી રહી છે અને વચ્ચેનો જે ભાગ આવ્યો એ છે તમારી દ્રાવણની બાષ્પ અથવા દ્રાવણનું વેપર પ્રેશર દ્રાવણનું વેપર પ્રેશર ક્લિયર છે અબાષ્પશીલ ઘટક હોય ત્યારે તમે કહેશો સર હવે સાથે સાથે મને એ પણ કહી દો બાષ્પશીલ ઘટક હોય તો શું કરું બાષ્પશીલ દ્રાવ્ય એટલે કે આ પણ પ્રવાહી છે અને બાષ્પશીલ દ્રાવક એ પણ પ્રવાહી છે અને જેમાંથી તમે બનાવી રહ્યા છો દ્રાવણ દ્રાવકને એક નંબર આપશું દ્રાવ્યને બે નંબર આપશું તો પેલા લઈ લઈએ શુદ્ધ દ્રાવક શુદ્ધ દ્રાવક જેનું શુદ્ધ દબાણ કેટલું નોટ નોટ કેટલું મેક્સિમમ પછી શુદ્ધ દ્રાવ્ય એવી જ રીતે હું લઈ લઉં શુદ્ધ દ્રાવ્ય કે જેમાં કોઈ દ્રાવક છે જ નહીં તો આ કેટલું થઈ ગયું પી ટુ નોટ હવે જ્યારે હું આને મિક્સ કરીશ ત્યારે નહીં તો પી વન નોટ રહેશે નહીં પી ટુ નોટ રહેશે પી વન પી ટુ થઈ જશે સમજો હવે અહીંયા સમગ્ર સપાટી દ્રાવકની હતી તો મેક્સિમમ અહીંયા તમને દ્રાવકની બાષ્પ મળી અને બાષ્પ દબાણ પણ દ્રાવકનું મળ્યું અહીંયા બધી સપાટી કોની હતી ભાઈ દ્રાવ્યના અણુઓ હતા તો બધી બાષ્પ દ્રાવ્યની આવી અને બાષ્પ દબાણ પણ કોનું આવ્યું દ્રાવ્યનું જ્યારે બંનેને મેં મિશ્ર કર્યા બંનેને મેં શું કર્યા ભાઈ મિશ્ર કર્યા ત્યારે અમુક અણુઓ સપાટી ઉપર દ્રાવકના આવી ગયા અમુક અણુઓ દ્રાવ્યને આવી ગયા એટલે અહીંયા મિક્સ બાષ્પ બની બરાબર અહીંયા જે બની તે કેવી બાષ્પ છે ભાઈ મિક્સ બાષ્પ છે અને આ મિક્સ બાષ્પમાં કોણ કોણ હશે ભાઈ દ્રાવ્ય અને દ્રાવ્ય પ્લસ દ્રાવકની બાષ્પ એટલે આ બંને ભેગા થઈને બાષ્પ દબાણ લગાડશે એટલે પરિણામે અહીંયા જે બાષ્પ દબાણ લાગશે એ આ બંનેના સરવાળા બરાબર હશે બંનેના સરવાળા બરાબર એટલે કે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી વન પ્લસ પી ટુ અને રાઉલના નિયમ પ્રમાણે તમે પી વન ઇઝ ઇક્વલ ટુ પી વન નોટ ઇન્ટુ એક્સ વન અને પી ટુ ઇઝ ઇક્વલ ટુ પી ટુ નોટ ઇન્ટુ એક્સ ટુ મૂકી શકો યસ તમે મૂકી દીધું હવે એમાં એક્સ વનની જગ્યાએ વન માઇનસ એક્સ ટુ કરી નાખા અને આ રૂપ આપ્યું તો તમારી પાસે આ સૂત્ર આવશે બરાબર છે અને આ કોમન કાઢેલા આ બે મહત્વના સૂત્રો છે તમારે કયા યાદ રાખવાના બસ આટલું યાદ રાખો ઇનફ છે પછી તમારે જેની જરૂર હોય મૂકી દેવાની કારણ કે તમે જાણો જ છો કે એક્સ વન પ્લસ એક્સ ટુ બરાબર થઈ જાય વન તમામ ઘટકોના મોલંસનો સરવાળો કેટલો થઈ જાય એક બરાબર છે તો એને સાદુરૂપ તમે આપી શકો છો ઘણી વખત આ સાદુરૂપ વાળા પ્રશ્નો ડાયરેક્ટ માં પૂછાઈ જતા હોય છે તો આ થઈ ગયું તમારું સૂત્ર આનો ગ્રાફ જે છે બહુ જોરદાર છે આનો જે ગ્રાફ જે છે બહુ જોરદાર છે એક્સ વન અહીંયા વન છે અહીંયા ઝીરો છે બરાબર ધ્યાન આપજો મેક્સિમમ આંકડો તો વન જ આવવાનો છે માની લો કે એક્સ વન અહીંયા ઝીરો છે અને અહીંયા એક્સ વન બરાબર આને જ કોપી કરીએ બરાબર એટલે તમને ખ્યાલ આવે અહીંયા વન છે અને અહીંયા માની લો ઝીરો છે અને એક્સ ટુ બરાબર તો આ વન થઈ જશે અને આ એક્સ ટુ બરાબર ઝીરો થઈ જશે એક્સ વન બરાબર વન એક્સ વન બરાબર સૌથી મેક્સિમમ એટલે પી નોટ અને x2 બરાબર 1 સૌથી મેક્સિમમ p2 નોટ અહીંયા ધારણા કરેલી છે કે p1 નોટ મોટું છે p2 નોટ કરતા ધારણા છે બરાબર ધારણા કરેલી છે કોઈ ફિક્સ નથી ભાઈ ચેન્જ થઈ શકે છે બરાબર છે ફિક્સ નથી તો બસ તમે વિચારશો તો આ 0 થી અહીં સુધીનો ગ્રાફ આનો અને 0 થી આ ગ્રાફ અને આ થઈ ગયો દ્રાવણનો ગ્રાફ બરાબર તો અહીંયા આવી ગયું પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી વન પ્લસ પી ટુ જે આ બંનેની કિંમતની વચ્ચેનો હશે બરાબર છે પી ટોટલ જે છે આ બંને કિંમતની વચ્ચેનો હશે તો આ થઈ ગયો ગ્રાફ જે અહીં સુધી તમારે લેવાનો છે શું કામ કારણ કે એક્સ ટુ બરાબર વન બેનો સરવાળો મેક્સિમમ કેટલો થાય વન બંને ઘટક કેવા છે બાષ્પશીલ બાષ્પશીલ દ્રાવ્ય માટે બાષ્પ દવાનો નિયમ આપણે લીધો હવે જોજો ઘણી વખત આ પ્રશ્નો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બાષ્પશીલ દ્રાવ્ય માટેની વાત છે આ કોની માટે બાષ્પશીલ દ્રાવ્ય બાષ્પકલાનું સંગઠન સંગઠન એટલે પ્રમાણ પ્રમાણને આપણે અહીંયા ધ્યાનમાં લઈશું મોલ અંશથી કેનાથી લઈશું ભાઈ મોલ અંશથી જ્યારે તમને કોઈ પ્રશ્નમાં એમ પૂછે કે બાષ્પકલાનું સંગઠન પ્રવાહી અવસ્થાનું સંગઠન તો સમજી લ્યો કે તમને મોલ અંશનું તમને મોલ અંશનું પૂછી રહ્યા છે બરાબર બાષ્પકલાનું સંગઠન એટલે શું પૂછી રહ્યા છે કે અહીંયા બંને ઘટક જ્યારે બાષ્પશીલ હતા બરાબર બંને ઘટક જ્યારે બાષ્પશીલ હતા તો એમ પૂછી રહ્યા છે આ બાષ્પમાં બાષ્પમાં ઘટકનું પ્રમાણ શું હશે એ તમને પૂછી રહ્યા છે તો આપણે આ પ્રવાહીમાં ઘટકના પ્રમાણને બરાબર પ્રવાહીમાં ઘટકનું પ્રમાણ પ્રવાહીમાં ઘટકનું પ્રમાણ આ પ્રવાહીમાં ઘટકના પ્રમાણને આપણે મોલન્સને શું કીધા હતા એક્સ તો અહીંયા આપણે કહી દઈશું વાય બરાબર વન પ્લસ વાય ટુ ઇઝ ઇક્વલ ટુ વન અહીંયા એક્સ વન પ્લસ એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ વન બરાબર છે જો પ્રવાહીમાં હોય તો એક્સ વન પ્લસ એક્સ ટુ વન થાય બાષ્પમાં હોય તો વાય વન પ્લસ વાય ટુ ટુ વન થાય મતલબ કે પ્રવાહીમાં હોય એના મોલંસને એક્સ કહેવાય બાષ્પમાં હોય મોલન્સને વાય કહેવાય બીજું કે અહીંયા નિયમ લાગશે વાયુ છે આ શું છે ભાઈ વાયુ છે અને વાયુ હોય તો નિયમ લાગે કોનો ભાઈ ડાલ્ટનનો નિયમ અહીંયા નિયમ લાગશે ડાલ્ટનનો અહીંયા જે છે આની સાથે સંબંધ ધરાવે છે જ્યાં નિયમ લાગશે રાઉલનો નિયમ આ બંનેમાં બહુ ફરક છે કારણ કે રાઉલ્ટનો નિયમ છે પી સમ પ્રમાણ મોલન્સ પી ઇઝ ઇક્વલ ટુ પી નોટ ઇન્ટુ એક્સ બરાબર અને ડાલ્ટનનો નિયમ છે પી સમ પ્રમાણ મોલન્સ પણ પી ઇઝ ઇક્વલ ટુ પી ટોટલ ઇન્ટુ એક્સ આ તમે સ્ટેટ ઓફ મેટરની અંદર શીખીને આવ્યા હશો ડાલ્ટનનો નિયમ બરાબર બંનેમાં ફરક છે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝ થાય કે ભાઈ અહીંયા તમે પી નોટ લીધું અહીંયા પી ટોટલ કેમ લીધું કારણ કે ડાલટનનો નિયમ લાગે ત્યાં વાયુ આવી ગયા બરાબર તો તમારી પાસે ત્યાં સંબંધ આવી ગયો પી જેને એક્સની જગ્યાએ હું કહી દઈશ વાય બરાબર છે તો પી ઇઝ ઇક્વલ ટુ પી ટોટલ ઇન્ટુ વાય બરાબર છે હવે આને વન કહી દો આને વન કહી દો જેમાં માની લો મારે વાય વન મેળવવું છે તો પી વનના છેદમાં પી ટોટલ અને પી વન જે છે એ રાઉલ પ્રમાણે હતું પી વન નોટ ઇન્ટુ એક્સ વન અપોન પી ટોટલ આ રીતે તમે મેળવી શકશો વાય પણ કે બાષ્પમાં કેટલું પ્રમાણ છે પ્રવાહીમાં કેટલું પ્રમાણ છે કોઈ ઘટક અહીંયા વધુ હશે તો બની શકે અહીંયા ઓછો હોય બની જગ્યાએ સરખા પણ હોઈ શકે બસ તો એની માટેના આ સૂત્રો જે છે પી વન ઇજુ વાય વન પી ટોટલ પી ટુ ઇઝ ઇક્વલ ટુ વાય ટુ ઇન્ટુ પી ટોટલ પછી તો આ બધા સાદુરૂપ છે કે જેને તમે આપીને પણ મેળવી શકશો પણ આ બે સૂત્ર જે છે ખાસ યાદ રાખવાના છે બંનેમાં શું ફરક છે એ પણ મેં કીધું ત્યાં ડાલટનનો નિયમ છે અને નીચે રાઉલનો નિયમ લાગી રહ્યો છે આગળ વધીએ મિત્રો કે આદર્શ અને બિન આદર્શ દ્રાવણની વાત કરું આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય રાઉલના નિયમને અનુસરે બરાબર છે ધ્યાન આપજો આદર્શ અને બિન આદર્શ દ્રાવણ વચ્ચેનો તફાવત બરાબર કે આદર્શ દ્રાવણ કરાવી દઉં રાઉલ નિયમનું પાલન થાય રાઉલ નિયમનું પાલન થશે રાઉલના નિયમનું પાલન થશે બરાબર અને અહીંયા લખીએ રાઉલના નિયમનું પાલન થશે નહીં રાઉલના નિયમનું પાલન થશે નહીં એક જગ્યાએ લીધો આપણે રાઉલના નિયમનું પાલન થાય અને પાલન થશે નહીં આઈડિયલ સોલ્યુશન એટલે કે આદર્શ દ્રાવણ અને નોન આઈડિયલ સોલ્યુશન એટલે બિન આદર્શ દ્રાવણ રાહુલના નિયમ કયા છે ભાઈ ડેલ્ટા એચ મિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે કે તમે જ્યારે બે દ્રાવણોને મિક્સ કરો છો ત્યારે અથવા બે ઘટકોને જ્યારે મિક્સ કરો છો ત્યારે નો ઉષ્માનું શોષણ થાય નો ઉષ્માનું ક્ષેપક મતલબ કે ઉષ્માનું શોષણ ન થાય ઉષ્માનું ઉત્સર્જનય ન થાય આવું થાય ક્યારે સરખા બંધ હોય એટલે કે જે બંધ બનાવવા માટે જેટલી ઉર્જા લાગી હતી એટલી જ ઉર્જા બંધ તોડવા માટે લાગી જાય સમજ્યા તમે કોઈ વધારે નહીં કોઈ ઓછી નહીં ત્યારે આ વસ્તુ બને એટલે કે બંધના પ્રકાર સમાન હોય એટલે કે જે ઘટકો જ્યારે મિક્સ કરો છો બરાબર છે જ્યારે જે ઘટકો તમે મિક્સ કરો છો આદર્શ દ્રાવણની વાત કરું ઘટકો તમારી પાસે હતા એ આ ઘટક એ અને બી તમે કહેશો સર એ એ વચ્ચે શું બંધ હોય અરે ભાઈ ઘટક એ લ્યો તો એની અંદર થોડી ના એકલો એક અણુ છે એક મોલ લ્યો તો એવો ગ્રેડો વાંક જેટલા અણુઓ હોય તો ઘટક એનું એ સાથે બંધ હશે ઘટક બીનું બી સાથે બંધ હશે હવે જ્યારે આ બંનેને જોડ્યા ત્યારે બંધ બની ગયો કયો એ એ વચ્ચે તૂટ્યો બી બી વચ્ચે તૂટ્યો અને એ બી બંધ બન્યો તો અહીંયા જે બંધની પ્રબળતા હતી અહીંયા જે બંધની પ્રબળતા હતી એ એ ઇઝ ઇક્વલ ટુ બી બી ઇઝ ટુ એ બી એટલે કે જેટલી ઉર્જાથી એ એ બંધ તોડી શકાય જેટલી ઉર્જાથી બી બી બંધ તોડી શકાય એટલી જ ઉર્જાથી એ બી બંધ તોડી શકાય એટલે કે કોઈ નવી ઉર્જાનું શોષણ નથી થયું નવી ઉર્જાનું ઉત્સર્જન નથી થયું મતલબ કે ડેલ્ટા એચ મિક્સ બરાબર ઝીરો બીજી કન્ડિશન ડેલ્ટા વી મિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આને સમજવી જરૂરી છે આ શું કહેવા માંગે છે આ જે છે શું કહેવા માંગે છે માની લો કે આ પાંચ લિટર છે આ કેટલું છે ભાઈ પાંચ લિટર અને માની લ્યો કે આ સાત લિટર છે આ કેટલું લિટર છે ભાઈ સાત તો પાંચ ભેગા થઈને બાર લીટર આને તમે પૂછશો કે ભાઈ ભેગા થઈને શું તમને ફિલિંગ આવી બસ ચલ રા બસ ચલરા કોઈ એટ્રેક્શન નહીં કોઈ વસ્તુ નહીં જેવો બંધ હતો એવો ને એવો કોઈ વધારે પડતી લાગણી નહીં કોઈ ઓછી લાગણી નહીં એવું કાંઈ નહીં તો પાંચ વત્તા સાત કેટલા થાય બાર જો બાર થઈ જાય મતલબ કે કોઈ તફાવત નથી તમે હજી આને ઉદાહરણને સરળ કરવું હોય તો તમે આને દસ લિટર કહી દો તો પરિણામે તમારા મગજની અંદર ફિટ થઈ જશે પંદર લિટર તો ભાઈ થવું જોવે દસ વતા પાંચ પંદર થઈ જવું જોવે યસ થઈ રહ્યું છે યસ તો કોઈ તફાવત આવ્યો નહીં કદ ઝીરોને જ થઈ જવાનું કદનો તફાવતની અહીંયા વાત છે બરાબર છે જ્યારે અહીંયા આ કંડિશન ડેલ્ટા એચ મિક્સ ડઝ નોટ ઇક્વલ ઇક્વલ ટુ ઝીરો નહીં થાય ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો થશે અને ડેલ્ટા વી મિક્સ જે છે એ પણ ઝીરો નહીં થાય કા વધશે કા ઘટશે બરાબર છે કાં શું થશે ભાઈ વધશે અથવા ઘટશે જો વધે ડેલ્ટા એચ મિક્સ વધી જાય ત્યારે કદ પણ વધી જશે બરાબર અને માની લો કે ઘટે ડેલ્ટા એચ મિક્સ જે છે ઘટી જાય ત્યારે કદ પણ ઘટી જશે બરાબર આ બે કેસ છે આ બે કેસના એક એક નામ છે આ ધન વિચલન છે બરાબર અને આ ઋણ વિચલન છે બરાબર બીજી વાત આની સાથે સાથે કંડિશનની વાત કરીએ એન્ટ્રોપી એન્ટ્રોપી હંમેશા મિશ્રણની વધે યાર ગમે ત્યારે બે ક્લાસને ભેગા કરો એટલે અવ્યવસ્થાનો દર વધવાનો વધવાનો ને વધવાનો એ તમારથી વધારે કોણ જાણતું હોય તમને ખબર જ હશે અને જો આ થતું હોય એન્ટ્રોપી વધતી હોય ને જ્યારે મિશ્રણ બને છે મતલબ કે આપ મેળે થતી પ્રક્રિયા છે ને એની માટે ડેલ્ટા જી મિક્સ પણ શું થશે લેસ દેન ઝીરો થશે અહીંયા પણ એન્ટ્રોપી તો હંમેશા વધશે વધશે અને વધશે પણ જે અહીંયા ગિપ્સ એનર્જી જે છે એ હંમેશા શું થશે ઘટશે ક્લિયર છે આ એની કન્ડિશન છે આગળ વધીએ અહીંયા જોયું તમે તો અહીંયા જે બંધ હતો પી એ ઇઝ ઇક્વલ ટુ પી નોટ ઇન્ટુ એક્સ છે પી બી ઇઝ ઇક્વલ ટુ પી નોટ બી ઇન્ટુ એક્સ બી

તો એક આખો અધ્રુવ્ય એવું નહીં થાય એક ધ્રુવ્ય છે તો બીજો ધ્રુવ્ય નેચરનો જ હશે મતલબ કે સરખા પ્રકારના લોકોને જ્યારે ભેગા કરો તો ત્યાં કાંઈ બહુ માથાકૂટ થાય નહીં તમે જોયું હશે કે ઘણા બધા વ્યક્તિઓ સરખા સરખા વ્યક્તિઓનું ગ્રુપ હોય ત્યાં મસ્ત મજાનું મન મોજી હોય રેડી તો બસ નોર્મલ એક્ઝન નોર્મલ હેપ્ટન હાઇડ્રોકાર્બન હાઇડ્રોકાર્બન બ્રોમોઇથેન ક્લોરોન સરખા સરખા બરાબર બેન્જિન ટોલ્યુન હાઇડ્રોકાર્બન હાઇડ્રો સરખા સરખા હાઇડ્રોકાર્બન હાઇડ્રોકાર્બન ઇથાઇલ ઇથાઇલ ક્લોરાઇડ સરખા 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 બરાબર બરાબર બંને કારણ કે એચ છે છે હાઇડ્રોજન હાઇડ્રોજન બંધ બંધ અને તો સરખાને ભેગા કરવાથી એક આઇડિયલ સોલ્યુશન બને છે બરાબર જે બહુ રેર કેસ છે આ ઉદાહરણ આપ્યા છે જે એક કન્ડિશન સુધી આઇડિયલ બનવાનું વલણ ધરાવતા હોય છે જે રાઉલના નિયમનું પાલન કરે છે વાત કરીએ બિન આદર્શ દ્રાવણના જે બે વિચલન હતા धन विचलन ऋण विचलन धन विचलन अंदर हमेशा डेल्टा एच मिक्स गेन जीरो मतलब हो ग्रेटर देन जीरो कद पंद्रह थव जो है जगह वीस थी जाए बराबर तो आ वस्तु बनी सके बराबर डेल्टा एस मिक्स शू हमेशा ग्रेटर देन जीरो डेल्टा जी मिक्स हमेशा शुभ लेस देन जीरो જ્યારે પણ મિશ્રણ થાય ને એન્ટ્રોપી વધે ને વધે એ ફાઇનલ વાત છે તો જો આ વધી ગયું તો જો દબાણ પણ વધી ગયું બધા નિશાની ગેટર દેન આવી ગઈ પી ટોટલ પણ વધી ગયું તમે જોશો તો પી ટોટલ પણ શું થાય ભાઈ વધી જાય એટલે બાષ્પ દબાણમાં પણ શું થાય વધારો આવું થવા પાછળનું કારણ શું હોય ભાઈ આવું થવા પાછળનું કારણ શું હોય એને સમજીએ કે જ્યારે એ એનું જે બંધનો પ્રબલતા હોય બરાબર અને બી બી બંધની જે પ્રબલતા હોય એના કરતાં એ બી ની બંધની પ્રબલતા ઓછી હોય જો ઓછી હોય તો ઝડપથી તૂટે ઝડપથી તૂટે તો વધુ બાષ્પ બને વધુ બાષ્પોમાં જાય વધુ બાષ્પમાં જાય તો વધુ બાષ્પ દબાણ આવે તો આવી રીતના હોય એટલે કે આના બંધની પ્રબળતા સમાન હશે નહીં બરાબર બંધની પ્રબલતા સમાન હશે નહીં જ્યારે આ બંધ જે છે બરાબર છે આ ખાસ સમજવું જરૂરી છે બરાબર કે નિર્બળ બંધ બનશે નિર્બળ બંધ બનશે નિર્બળ બંધ બનશે તો ઝડપથી તૂટશે ઝડપથી તૂટશે જો ઝડપથી તૂટશે તો વધુ બાષ્પ બનાવશે અને જો વધુ બાષ્પ બનાવશે તો વધુ બાષ્પ દબાણ આવશે વધુ બાષ્પ દબાણ આવશે એ વિચલનનું નામ છે ધન વિચલન સરા ધન વિચલનના ઉદાહરણ આપી દો તો સમજી લઈએ ધન વિચલન જો અહીંયા હાઇડ્રોજન બંધ છે અહીંયા કેવું છે હાઇડ્રોજન બંધ જ્યારે અહીંયા હાઇડ્રોજન બંધ ગેરહાજર છે જો તમે અલગ અલગ પેટર્નના અણુઓ જોઈન્ટ થઈ રહ્યા છે અહીંયા એસિટોન સી એસ ટુ ઇથેનોલ સી સિક્સ એચ ટ્વેલ એક્ઝેન બરાબર સી સિક્સ એચ સિક્સ એસિટોન કાર્બન ડેટ્રાકલોરાઈડ ક્લોરોફોર્મ ઇથેનોલ વત્તા પાણી અલગ અલગ પ્રકારના બોન્ડિંગ વાળા અણુઓ ભેગા થાય છે એનો ગ્રાફ જોશો તો જે બનવો જોવે બરાબર બનવો જોવે જે બનવો જોવે આ બનવો જોવે બરાબર આ નોર્મલ પણ એના કરતાં બધી વસ્તુ શું થઈ વધી ગઈ જુઓ બધી વસ્તુ શું થઈ વધી ગઈ એટલે ઇન શોર્ટ તમે આનો ગ્રાફ આવો સમજી શકો છો શું થઈ ગયો વધારો રેડી ચાલો ભાઈ થઈ ગયું હવે વાત કરીએ ઋણ વિચલન ઋણ વિચલનની અંદર તમે જોશો તો એ એ બંધ હોય બી બી બંધ હોય એના કરતાં વધુ મજબૂત બની જાય એબી બંધ કે જેને તોડવું વધુ મુશ્કેલ થઈ જાય એટલે મજબૂત બંધ બને બરાબર જે તૂટશે નહીં ઝડપથી તૂટે નહીં બાષ્પ બનશે ઓછી બાષ્પ બનશે અને પરિણામે ઓછું બાષ્પ દબાણ વેપર પ્રેશર આપશે બરાબર બધામાં તમે જોશો તો લેસ જેન હશે જુઓ તમે બરાબર બધામાં તમે જોશો તો શું હશે ભાઈ લેસ દેન હશે પી ટોટલ ઇઝ ઇક્વલ લેસ દેન ઇક્વલ ટુ નહીં હોય બરાબર ડેલ્ટા એચ મિક્સ લેસ દેન ઝીરો ડેલ્ટા વી મિક્સ લેસ દેન ઝીરો આ પ્રક્રિયા કઈ થઈ ગઈ ભાઈ ઉષ્મા ક્ષેપક થઈ ગઈ બંનેને વધારે સારો સંબંધ થઈ ગયો બરાબર એટલા મજબૂત રીતે જોડાઈ ગયા કે જેને હવે તોડવા મુશ્કેલ છે પણ હું તમને એમ પૂછું એન્ટ્રોપી તો હંમેશા વધશે ગીપૂર્જા બરાબર હંમેશા ઘટશે આ વસ્તુ ફિક્સ છે બરાબર છે આ વસ્તુ ફિક્સ જે આપણે બધી જગ્યાએ લાગુ પાડી છે જો બધી જગ્યાએ લાગુ પાડી દીધી છે ઓકે સર આના ઉદાહરણ આપી દો જોઈ લો ક્લોરોફોમ એસિટોન બરાબર છે અને ખાસ આમાં યાદ રાખવા જેવું ઉદાહરણ હોય તો એસિડ વત્તા પાણી જે જોરદાર રીતે મિશ્રણ થઈ જાય બરાબર જોઈ લો તમે એચ એન થ્રી પ્લસ એચ ટુ પછી તમે જોઈ લો એસ H2O HCl ફોર પ્લસ એસ પ્લસ એસ જે આના ઉદાહરણ બનતા હોય છે ઉદાહરણનું લિસ્ટ આપ્યું છે જેમાં ઘટશે એટલે ઇન શોર્ટ તમે એમ કહી શકો કે અહીંયા ઘટાડો થઈ રહ્યો છે ઘટાડો થઈ રહ્યો છે ઘટાડો થઈ રહ્યો છે એટલે પરફેક્ટ જે સ્ટ્રેટ લાઇન મળતી હતી આદર્શમાં એવી અહીંયા મળશે નહીં તો આ વાત હતી મિત્રો આદર્શ અને બિન આદર્શ દ્રાવણ વાત કરીએ આગળ એજિયોટ્રોપ એજિયોટ્રોપ કોને કહેવાય એજિયોટ્રોપ કોને કહેવાય બરાબર તો હમણાં એક આપણે આવી આકૃતિથી માહિતીગાર થયા કે જેની અંદર કે જેની અંદર અહીંયા લિક્વિડ હતું બરાબર એમાં બંને ઘટક બાષ્પશીલ હતા બંને ઘટક કેવા હતા ભાઈ બાષ્પશીલ હતા અને બંનેની બાષ્પ હતી અહીંયા બરાબર બંને ઘટક બાષ્પશીલ હતા અને આ બંનેની શું હતી ભાઈ અહીંયા બાષ્પ હતી બરાબર છે તો અહીંયા દ્રાવ્ય પ્લસ દ્રાવકની બાષ્પ દ્રાવકની બાષ્પ અને આપણે એવું કીધું હતું પ્રવાહી અવસ્થામાં પ્રવાહી કહી દો અહીંયા ઉપર તો બાષ્પ આવશે ને બાષ્પ સંગઠન બાષ્પ સંગઠન વાય વન પ્લસ વાય ટુ ઇઝ ઇક્વલ ટુ વન કહી દીધું હતું અને અહીંયા પ્રવાહી અહીંયા પ્રવાહી સંગઠન બરાબર પ્રવાહી સંગઠન જેનું આપણે એક્સ વન અને એક્સ ટુ કીધા તા ઇનકેસ કોઈ એવી કંડિશન આવી જાય કે જેમાં એક્સ વન બરાબર વાય વન થઈ જાય બરાબર એક્સ વન ઇઝ ટુ વાય વન થઈ જાય એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ વાય ટુ થઈ જાય બરાબર એક્સ વન ઇજકો ટુ વાય વન થઈ જાય અને એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ વાય ટુ થઈ જાય એટલે કે પ્રવાહીમાં પ્રમાણ અને બાષ્પમાં પ્રમાણ બંને સમાન થઈ જાય તો એને કહેવાય એજિયોટ્રોપ સમજી ગયા કે પ્રવાહી સંગઠન અને બાષ્પ સંગઠન એ ઘટક જેટલો પ્રવાહીમાં છે એટલો જ બાષ્પમાં છે જેટલો પ્રવાહીમાં છે એટલો જ બાષ્પમાં છે જેને કહેવાય એજયોટ્રોપ અને આ એજિયોટ્રોપ જે છે ધન અને ઋણ વિચલનો દર્શાવતા હોય છે બરાબર છે ધન અને ઋણ વિચલોનો દર્શાવતા હોય છે કે જેમાં તમે એમ કહી શકો કે જેનું આ થઈ ગયું નિમ્નતમ નિમ્નતમ ઉત્કલન એજ્યોટ્રોપ નિમ્નતમ ઉત્કલન એજ્યોટ્રોપ છે કેમ નિમ્નતમ ઉત્કલન કારણ કે નીચું ગલન બિંદુ હશે સુકામ નીચું ગલન બિંદુ કારણ કે ઝડપથી તોડી શકશો બંધ કેવો બન્યો છે નિર્બળ બન્યો છે બરોબર નિર્બળ બન્યો છે જ્યારે અહીંયા જે રચના થશે એ કેવી રચના થશે ભાઈ મહત્તમ ઉત્કલન એજ્યોટ્રોપ મહત્તમ ઉત્કલન એજોટ્રોપ એટલે કે બંધ જે છે તમારો મજબૂત બંધ છે પણ અમે ઝડપથી તોડી શકાશે નહીં ઉત્કલન બિંદુ જોશે તમારે એનું વધારે ઓકે આગળ વધીએ મિત્રો હવે સંખ્યાત્મક ગુણધર્મો સંખ્યાત્મક ગુણધર્મો જે છે દ્રાવ્યના કણોની દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે કણોની સંખ્યા પર આધાર રાખે બરાબર સંખ્યા પર આધાર રાખે એટલે તમે એમ પણ કહી શકો કે ભાઈ સંખ્યા લઈ લ્યો બરાબર કે પછી મોલ લઈ લ્યો આ બધા ઉપર આધાર રાખે જેને ઈન તમે સાંદ્રતા તરફ પણ લઈ જઈ શકો પણ એક આ સ્ટાર છે બરાબર છે સંખ્યા અને મોલ ઉપર આધાર રાખે કે જે જેટલા સંખ્યાત્મક ગુણધર્મો આપણે જે શીખવાના છે એ વન બાય વન હવે જોઈએ કે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે જો એ વધારે છે તો વધુ થશે ઓછા હશે તો ઓછું થશે એમાં પહેલું છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ક્યારે લાગે કે જેમાં અબાષ્પશીલ દ્રાવ્ય હોય બરાબર અ બાષ્પશીલ દ્રાવ્ય હોય અને પ્લસ બાષ્પશીલ દ્રાવક હોય બાષ્પશીલ શું હોય ભાઈ દ્રાવક હોય અને ત્યારે બનતું હોય દ્રાવણ ત્યારે તમે જોયું કે પી સમ પ્રમાણ એક્સ અને પી ઇઝ ઇક્વલ ટુ પી નોટ ઇન્ટુ એક્સ વન 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 કારણ કે દ્રાવ્ય તમારો કેવો છે ભાઈ અબાષ્પશીલ પરિણામે તમે પી વન અપોન પી વન નોટ ઇઝ ટુ એક્સ વન અને બંનેને એકમાંથી જો હું બાદ કરી દઉં તો વન માઇનસ એક્સ વન ત્યારે તમારું સૂત્ર આવી જાય છે પી નોટ માઇનસ પી વન નોટ માઇનસ પી વન અપોન પી વન નોટ ટુ એક્સ ટુ બરાબર છે તો મિત્રો આ થઈ ગયું તમારી માટે સૂત્ર કે જેને તમે યાદ રાખ્યું હતું જેની માટે તમે યાદ રાખ્યું હતું પી નોટ માઇનસ પી એસ અપોન પી નોટ ટુ એક્સ ટુ અને એક્સ ટુની જગ્યાએ તમે યાદ રાખ્યું હતું એન છેદમાં એન વન પ્લસ એન ટુ અને જો દ્રાવણ મંદ હોય જો દ્રાવણ અતિ મંદ હોય ત્યારે તમે કઈ કંડિશન વાપરતા હતા બોલો જ્યારે દ્રાવણ અતિ મંદ હોય ત્યારે કન્ડિશન વાપરતા એન વન મચ મચ ગેટર ધેન એન ટુ ત્યારે તમે મુક્ત થતા પી નોટ માઇનસ પી એસ અપોન પી નોટ ઇઝ ઇક્વલ ટુ એન ટુ ના છેદમાં એન વન ડાયરેક્ટ એન ટુને અવગણી લીધું ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા ઘણી જગ્યાએ તમે જોયું છે કે આ સૂત્ર પણ યુઝ કરતા હોય છે પી એસ ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ પણ આ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો નથી બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો આ જ છે બરાબર કે જેમાં તમે એમ કહી શકો ડેલ્ટા પી અપોન પી નોટ ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ આ જ સાપેક્ષ ઘટાડો છે આ સાપેક્ષ ઘટાડો નથી જો પ્રશ્નમાં ઉલ્લેખ ન કર્યો હોય તો તમે આ સૂત્ર યુઝ કરી શકો છો એમાં તમને કોઈ નડે કોઈ કહી નહીં શકે પણ જ્યારે તમને દબાણનો સાપેક્ષ ઘટાડાવાળી વાત કરી હોય તો ત્યારે કમ્પલસરી તમારે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે બરાબર છે દબાણનો સાપેક્ષ ઘટાડો એટલે દ્રાવ્યના મોલ બરાબર થાય એટલે જેટલો દ્રાવ્યના મોલ અંશ શું આવે મોલ મોલ એટલે શું થાય દલના છેદમાં અનુભવ મતલબ કે સંખ્યા તરફ જઈ રહ્યા છે એક મોલ એક મોલ કહેવાય કોને એક મોલ એટલે એના કેટલા અણુઓ એ તો તમને ખબર પડી ગઈ છે એવો ગ્રેડો આંખ જેટલા તો સંખ્યા એટલે કે દ્રાવ્યના મોલ અંશ બરાબર થાય દ્રાવણનો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો જેટલું તમે અહીંયા દ્રાવ્ય વધારે લઈ લેશો તમને ખબર જ પડી ગઈ હશે કે જેટલો તમે દ્રાવ્ય અહીંયા આ કેસની વાત છે દ્રાવ્ય તમે વધારે લઈ લેશો તો સપાટી ઉપર વધુ જગ્યા રોકી લેશે પરિણામે દ્રાવકને બાષ્પમાં જવા માટે ઓછી જગ્યા મળશે ઓછી જગ્યા મળશે એટલે ઓછી બાષ્પો બનશે અને જો ઓછી બાષ્પો બનશે તો ઓછું બાષ્પ દબાણ પણ આવશે મતલબ કે અહીંયા દ્રાવ્યના કણો જો ઓછા

વધારો કરવો છે શું કામ કારણ કે માની લો કે કોઈ કુકરમાં તો કોઈ પણ પાત્રમાં તમે પાણી લ્યો છો બરાબર છે હવે એની અંદર તમે બટેકા બાફા છે તો તાપમાન જ્યારે સો ડિગ્રી સેલ્સિયસ આવી જશે તો આ પાણી તો ઉકળી જશે તો બટેકા બફાશે નહીં કારણ કે બટેકા બાફવા માટે ગરમ પાણી હોવું જરૂરી છે જો પાણી રહેશે જ નહીં તો બટેકા બફાશે શું કામ તો હું પાણીને એમ કહીશ કે પાણી તું સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને ન ઉકળ તું એકસો ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળ તો સો થી એકસો બે આવવા માટે માની લો કે આ તમે જ્યારે શરૂ કર્યા તો દસ મિનિટમાં તાપમાન સો ડિગ્રી સેલ્સિયસ આવી જાય છે હવે દસ મિનિટમાં તો નહીં આવે ને બની શકે બાર મિનિટે આવે બની શકે બાર તો બે મિનિટ વધારે ગરમ પાણી તમારી પાસે અવેલેબલ રહેશે બટેકાને બાફવા માટે તો બસ આ બે મિનિટ આપણી માટે કામની છે એટલે આપણે તાપમાન વધારી રહ્યા છે એનું આ કારણ છે આવું બને ક્યારે ભાઈ આવું બને ક્યારે તો જ્યારે અહીંયા પ્રવાહી છે એનું વેપર પ્રેશર અને બાય એક્શનલ તમે કહેશો સર વેપર પ્રેશર તો સપાટી ઉપર લાગે વાત સાચી છે પણ વેપર બનતી હોય ત્યારે વેપર ક્યાં જતી હોય ઉપર જતી હોય એટલે વેપર પ્રેશર બરાબર અને એટમોસ્ફિયર પ્રેશર એટલે કે બાહ્ય એક્શનલ જે પ્રેશર છે બંને ઇક્વલ થઈ જાય માની લો કે અહીંયા વાતાવરણનું એટમોસ્ફિયર જે છે માની લો એક એટમોસ્ફિયર છે તો નીચેથી દબાણ એક એટમોસ્ફિયર આવી જાય તો સમજી લ્યો કે હવે સંતુલન સ્થપાવવાનો સમય આવી ગયો છે હવે તે પ્રવાહી અને બાષ્પો વચ્ચે સંતુલન સ્થપાશે અને તે ધીમે ધીમે બાષ્પમાં જવા લાગશે એટલે આપણે એને કહીએ છીએ ઉત્કલન બિંદુ એ ઉકળવા લાગશે આ સિમ્પલ કેસ હતો આગળ વધીએ ઉત્કલન બિંદુ ઉન્નયનની અંદર તમે જોશો તો ખાલી તમે દ્રાવક લેશો તમે સમજો ખાલી તમે શું લીધો ભાઈ દ્રાવક લીધો બરાબર તો આ ટે આ ટેમ્પરેચરને આપણે કહી દઈએ આ દબાણને કહી દે એક એટમોસ્ફિયર અને અહીંયા તાપમાન ખાલી દ્રાવક લીધો ખાલી દ્રાવકમાં તમે માની લો લઈ લો એચ ટુ તો ધીમે 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 તમે જોશો ધીમે ધીમે એનું દબાણ બાષ્પ બનતી જશે અને એક સમય એવો આવશે કે બાષ્પ દબાણ જે છે બરાબર એની વેપરનું દબાણ જે છે એ આના એક એટમોસ્ફિયર બરાબર થઈ જશે અને પરિણામે એ ઉકળવા લાગશે બરાબર તો એને કહેવાય શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ એટલે ઉત્કલન બિંદુ પણ જ્યારે હું દ્રાવણ ઉમેરું છું તો તમને ખબર પડી જાય સોરી દ્રાવ્ય ઉમેરું છું આની અંદર કયો દ્રાવ્ય ઉમેરીશું અબાષ્પશીલ દ્રાવ્યની જ વાત છે મિત્રો અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાની જ અહીંયા બધી કેસ થશે સંખ્યાત્મક ગુણધર્મોમાં જ્યારે હું અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીશ ત્યારે બાષ્પદમાન શું થાય ઘટે એટલે મારો ગ્રાહ ક્યાં આવ્યો નીચે આવ્યો જુઓ તમે કે જ્યારે હું અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીશ તો મારો ગ્રાફ નીચે આવ્યો શું કામ બાષ્પ દબાણ શીખીને આવ્યા આર એલ વીપી બરોબર છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યને ઉમેરવાથી તો બાષ્પ દબાણ ઘટ્યું તો પરિણામે જેટલા સમય પહેલા થતું હતું એ તાપમાન હવે ઉકળશે નહીં થોડુંક વધુ તાપમાન લેશે તો આ જે ડિફરન્ટ આવ્યો આ જે ડિફરન્ટ આવ્યો એને જ કહેવાય ડેલ્ટા ટીબી ડેલ્ટા ટી બી બરાબર અહીંયા શું છે ભાઈ દ્રાવણ માઇનસ દ્રાવક આ યાદ રાખજો ખાસ આ યાદ રાખજો દ્રાવણ માઇનસ દ્રાવક શુદ્ધ સ્થિતિનું દ્રાવક અને દ્રાવણ તો ડેલ્ટા ટીબી જે છે એનું એક તો આ સૂત્ર બરાબર છે બીજું કે ડેલ્ટા ટીબી કેટલું હોય ભાઈ તો ફરીથી અગેન મોલાલિટીના સમપ્રમાણમાં અત્યાર સુધી મોલંશમાં જોતા હતા અને આમાં આવી ગયું મોલાલિટી બરાબર તો એનું જે પ્રમાણતા દૂર કરો એટલે તમને મળશે કે બી કેબી એટલે શું થાય મોલલ ઉન્નયન અચળાય બિંદુ કેમ ભાઈ કીધું કારણ કે ઉત્કલમ બિંદુમાં વધારો થઈ રહ્યો છે તમારો ગ્રાફ વધુ તાપમાને જોજો વધુ તાપમાને અહીંયા રહેલું પાણી માની લો હું એમ કહી દઉં અહીંયા એચ ટુ ઓ અને પ્લસ એનએસીએલ બરાબર એચ ટુ ઓ પ્લસ એનએસીએલ તો તમે એમ કહેશો સર કે અમે અમે ઘરની અંદર જ્યારે પાણીમાં કોઈ વસ્તુ માની લો બાફવાની હોય તો મીઠું જ ઉમેરવી છે ખાંડ કેમ નથી ઉમેરતા ભાઈ કારણ કે તમને ખબર છે ખાંડ એટલે થાય સી ટ્વેલ્વ એચ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન જેનો ઓન્ટપ ફેક્ટર થઈ જાય વન પણ જ્યારે હું એનએસસીએલ લઈ લઉં જેનો ઓન્ટપ ફેક્ટર થઈ જાય ટુ એટલે ઇનડાયરેક્ટલી મારો ડબલ ગણો મને ફાયદો થાય ડબલ ગણો ફાયદો થાય એટલે હું એનએસસીએલ ઉમેરું છું સમજી ગયા તમે ઓકે આગળ વાત કરીએ ઉત્કર્મિત ઉન્નયન અચરંક જેનું બીજું નામ છે કવથનાક અચરાક અને એનો એકમ કેજી ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ અથવા ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ કેજી ઇન્ટુ મોલ ઇનવર્સ બીજી વસ્તુ કે ડેલ્ટા જે ટીબી છે એ ડિગ્રી સેલ્સિયસમાં લ્યો કે કેલ્વિન બંને સરખા જ રહે કારણ કે તફાવત હંમેશા તફાવત જ રહે એ સરખો જ તફાવત હોય બરાબર તમારે કોઈ ઉદાહરણ લઈને તફાવત લેવો હોય તો તમે લઈ શકશો બરાબર છે કે બી બરાબર ડેલ્ટા ટીબી આપોને એમ અને ડેલ્ટા ટીબીનું અહીંયા મોલાલિટીનું સૂત્ર મૂકી દીધું અહીંયા મોલાલિટીનું શું મૂક્યું ભાઈ સૂત્ર મૂકી દીધું બરાબર ત્યાં નહીં અહીંયા મૂકી દીધું એટલે આવી ગયું કારણ કે મોલાલિટી આપણને ખબર છે મોલાલિટી જે કહોટું દ્રાવ્યનું દળ ગુણ્યા હજાર છેદમાં દ્રાવ્યનો અણુભાર ઇન્ટુ દ્રાવકનું દળ ગ્રામમાં કારણ કે ઉપર મૂક્યા છે મેં હજાર એટલે ત્યાં મેં મૂકી દીધું અને એક કિંમત તમારે યાદ રાખવાની છે પાણી માટે કેબીની કિંમત જે થાય એ જીરો પોઈન્ટ બાવન કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ અથવા ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ કેલ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ બરાબર છે આમાંથી મોલર વેટ મેળવવું હોય તો તમે મોલર મોલરવેટને મેળવી શકો છો આ થઈ ગયું ઉત્કલન બિંદુ ઉન્નયન આગળ વાત કરીએ મિત્રો ઠાર બિંદુ અવનયન બરાબર છે ઠાર બિંદુ અવનયન આપણે શીખીએ ઠાર બિંદુમાં થતો ઘટાડો ઠાર બિંદુમાં ઘટાડા ની આપડે હવે વાત કરવાની છે બરોબર ચાલો ભાઈ ઠાર બિંદુ અવનેર ઠાર બિંદુ માં ઘટાડો હવે ઠાર બિંદુમાં ઘટાડો કરવો છે શું કામ

મતલબ કે જ્યાં હિમવર્ષા થતી હોય ત્યાં રસ્તા ઉપર બધો બરફ જામી જાય છે હવે એની ઉપર ઘણા બધા કેમિકલ આવે માની લો તમે મીઠું ઉમેરો છો મીઠું ઉમેરો છો એટલે બાષ્પત દબાણમાં શું થઈ ગયું ઘટાડો એટલે જે પાણી પહેલા જે પાણી પહેલા જીરો ડિગ્રી સેલ્શિયસ તાપમાને બરફ બની જતો તો એ હવે જીરો એ નહીં બને ઘટી જશે માઇનસ પાંચ ડિગ્રી એ માની લો બને તો મને એમ કહો કે અહીંથી આવ અહીંયા આવવા માટે જીરો ડિગ્રી સેલ્શિયસ થી માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ આવવા માટે શું લેશે વધુ સમય લેશે મતલબ કે હવે બરફ બરફ બનશે નહીં ઘણી બધી જગ્યાએ તમે જોશો મની લોકો આ પાઇપલાઇન છે બરાબર આ પાઇપલાઇન છે જેની અંદર પાણી જઈ રહ્યું છે મની લો બરફ બની ગયું તો તમને ખબર જ છે ભાઈ કે પાણી કરતાં બરફનું કદ કેવું હોય વધારે હોય એટલે તો આપણે કહીએ છીએ પાણીની ઘનતા બરફ કરતાં ઘનતા કેવી હોય વધારે કારણ કે ઘનતા બરાબર શું થાય ભાઈ ડબલ્યુના છેદમાં વી વ્યસ્ત પ્રમાણ છે એટલે તે બરફ પાણી ઉપર તરે છે ઓકે તો બરફ બની જાય તો બરફનું કદ વધારે હોય પરિણામે પાઇપલાઇનને તોડી નાખશે પરિણામે એ પાઇપલાઇનને તોડી નાખશે તો આ વસ્તુ બનતી હોય છે તો એને બરફ બનવા નથી દેવાનું તો પરિણામે કે જે એનું ઘન અને દ્રાવણ જે દ્રાવ્ય થાય છે બરાબર કે જે એકવાયર્સ બની રહ્યું છે દ્રાવણ બની રહ્યું છે એના વચ્ચે જે આ સંતુલન હોય છે બરાબર એ સંતુલન થોડાક સમય પછી બનશે એટલે આપણે ઠાર બિંદુ જે ઝીરો ડિગ્રી સેલ્શિયસ પાણી બરફ બની જતું હતું એને આપણે બરફ નહીં બનવા દઈએ આ ગ્રાફ જોઈએ બહુ દિલચપ આ ગ્રાફ છે બહુ જોરદાર આ ગ્રાફ છે બાષ્પદબાણ વર્ષિજ તાપમાન માની લ્યો કે તમે દ્રાવક લ્યો છો ઓનલી ફોર પાણી લો છો ઓનલી ફોર શું લ્યો છો પાણી બરાબર તો ઓનલી ફોર પાણી જે છે એ અમુક નીચા તાપમાને આવતા 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 એક એવું તાપમાન આવશે કે જ્યારે તે બરફ બની જશે શું બની જશે બરફ જેને ફ્યુઝન બરાબર છે જેને કહેવાય ફ્યુઝન મતલબ કે ઠાર બિંદુ તો આ શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ આવી ગયું હવે એમાં મેં ના દ્રાવકની અંદર ઉમેર્યું દ્રાવ્ય જે અબાષ્પશીલ છે આ પણ અગેન્સ્ટ કેવું છે ભાઈ અ બાષ્પશીલ દ્રાવ્ય છે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેર્યું તો પછી મેં બાષ્પદ બાણમાં શું આવ્યો ઘટાડો જો બાષ્પદ બાણમાં ઘટાડો આવ્યો એટલે ગ્રાફ કેવો આવ્યો નીચે આવ્યો અને આ ફાને ટચ થશે સુકામ ટચ થશે કારણ કે મને એમ કહ્યું કે પાણી વધતા મીઠું લઉં

આગળ જતો હતો બરાબર અને અહીંયા ગ્રાફ તમારો હવે પાછળ આવે છે ઠાર બિંદુમાં થઈ ગયો ઘટાડો તો ઠાર બિંદુમાં થતો ઘટાડો જે છે એ શું છે ભાઈ અહીંયા છે દ્રાવક માઇનસ દ્રાવણ અને ઉત્કલન બિંદુમાં હતું દ્રાવણ માઇનસ દ્રાવક હતું અહીંયા દ્રાવક માઇનસ દ્રાવણ છે અગેન્સ મોલાલિટીના સમ પ્રમાણમાં છે ઇઝ ઇક્વલ ટુ કેફ ઇન્ટુ મોલાલિટી આ યાદ રાખવાનું મોલાલિટીનું સૂત્ર મૂકી દેવાનું કેફનું નામ આપશું મોલ એટલે મોલાલિટી છે અવનયન એટલે ઘટાડો છે અચળાંક ઠાર બિંદુ અવનયન અચળા જેનો એકમ એ જ રહેશે જે કેબીનો એકમ હતો કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ અથવા ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ પાણી માટે તમારે કેફની કિંમત યાદ રાખવાની છે એક પોઈન્ટ છ્યાસી બરાબર બાકી કોઈ કિંમત યાદ રાખવાની જરૂર નથી મોલર વેટ મેળવવું હોય તો તમે સૂત્રની અંદર જ્યારે મોલાલિટી છે એની અંદર તમે મોલાલિટીનું સૂત્ર મૂકી દેશો કે ડબલ્યુ ટુ ગુણ્યા હજાર છેદમાં મોલરવેટ ઇન્ટુ ડબલ્યુ વન ગ્રામ તો ત્યારે તમને આ કાયમ આવી જશે મોલર બેટને સૂત્રનો કરતા બનાવી શકાય અભિસરણ અભિસરણ કોને કશું અભિસરણ એક કુદરતી ઘટના 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 છે 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 અભિસરણ એક શું ભાઈ કુદરતી કુદરતી જ્યારે જ્યારે તમે તમે અહીંયા એક પાત્રથી બે ને અલગ કરેલા છે બરાબર તો જ્યારે તમે દ્રાવક અને દ્રાવણને લ્યો છો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા વાળું ઘટક લ્યો છો બરાબર તો આ થઈ ગયું મંદ દ્રાવણ અને અહીંયા થઈ ગયું સાંદ્ર દ્રાવણ તો અભિસરણ દબાણ જે છે અભિસરણ જે ઘટના છે એ એક અર્ધ પારગમ્ય પડદાને કારણે થાય છે અને અર્ધ પારગમ્ય પડદાના ઉદાહરણ જોઈ લો કુદરતીમાં વનસ્પતિ કોષ દિવાલ પ્રાણીના મૂત્રાશયની કોથળી કૃત્રિમ તરીકે પાર્ચમેન્ટ પેપર સેલોમેન બટર પેપર કોપર ફેરો સાયનાઇડ તો એ શું કરે ફક્ત દ્રાવકના અણુને પસાર થવા દે ફક્ત દ્રાવકના અણુ પસાર થાય ફક્ત દ્રાવકના અણુ પસાર થાય અને કુદરતનો નિયમ છે વધુથી ઓછા તરફ જાય ઉપરથી નીચે આવે તો અહીંયા ફક્ત દ્રાવક છે અને અહીંયા દ્રાવક વધતા દ્રાવ્ય છે તો અહીંયા દ્રાવક વધુ છે તો પરિણામે ધીમે ધીમે આ તરફ દ્રાવક નાનો પસાર થઈ જશે પછી એક લેવલ આવશે પછી આ લેવલ વધી જશે બરાબર છે તો દ્રાવકથી દ્રાવણ તરફ ઓછી સાંદ્રતાથી વધુ છે તમે કહેશો સર અહીંયા ઓછીથી વધુ કેમ ગયું તમે કહેતા થાય વધુથી ઓછા તરફ જાય યસ ઓછી સાંદ્રતા એટલે મન દ્રાવણ મન દ્રાવણનો અર્થ શું થાય વધુ દ્રાવક થયો મિત્રો વધુ દ્રાવક કારણ કે દ્રાવ્ય ઓછો અને વધુ સાંદ્રતા એટલે વધુ દ્રાવ્ય મતલબ કે ઓછું દ્રાવક તો જાય છે આ તે ભાઈ સાંદ્રતા દ્રાવ્યના સંદર્ભમાં હોય અને આપણે વિચારવી છે દ્રાવકની વાત તો વધુ દ્રાવકથી ઓછા દ્રાવક તરફ આ પ્રવાહ વહન પામે છે આગળ વાત કરીએ અભિસરણ દબાણ ભાઈ અભિસરણ દબાણ કોને કહેશું તો અભિસરણ દબાણ જે છે એક અહીંયા માની લો કે હું અહીંયા બંધ કરી દઉં માની લો કે હું અહીંયા બંધ કર દઉં બરાબર છે અહીંયા જે છે આપણે શું કરી દઈએ ભાઈ બંધ કરી દઈએ પાત્ર ઉપર બંધ કરી દઈએ તો મને એમ કહ્યું કે આને આવું તો આ તરફ આ ફાઇનલ વાત છે આવું તો આ તરફ પણ હવે અહીંયા જગ્યા છે નથી ભાઈ કારણ કે મેં અહીંયા લીધું છે આ જ કન્ડિશન લઉં છું કે દ્રાવક અને દ્રાવણ લઉં છું અથવા મંદ થી સાંદ્ર લઉં છું તો આવું તો આને આ તરફ પણ આવી શકશે નહીં આવી શકે શું કામ કારણ કે ત્યાં હવે સ્થાન નથી જગ્યા નથી તો એવું દબાણ કે જ્યારે તમે લાગુ પાડો કારણ કે આ માનવ સર્જિત છે માનવ નિર્મિત છે કારણ કે આ આપણે કરી રહ્યા છીએ ભાઈ તમે કહેશો ભાઈ કુદરતની ઘટના નટકાવી છે આ જ ઘટનાને કુદરતી અભિસરણની ઘટનાને કારણે જ કે દરેક વનસ્પતિમાં જે થડમાં તમે પાણી આપો છો એ દરેક પુષ્પો સુધી ડાળ સુધી પહોંચે છે બરાબર તો આ જ ઘટના છે જે ફૂલ તાજા રાખે છે ફૂલનો પાણી પાણી જે છે એ ફૂલ ઉપર છટકાવ કરો તો ફૂલને તાજા રાખવા પાછળનું આનું જ કારણ છે અભિસરણનું જ

તો પાય જે છે થઈ ગયું અભિસરણ દબાણ ક્લિયર થાય છે પાય એટલે થઈ ગયું અભિસરણ દબાણ ઓકે તો પાય જે છે તો તમે આ સૂત્ર ખબર છે પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી બસ આ પીની જગ્યાએ પાય મૂકી દીધું છે બીજું કોઈ વસ્તુ નથી મિત્રો બાકી તમે હવે આ સૂત્રને જાણો છો તો પાય ઇઝ ઇક્વલ ટુ સી આર કેમ આવ્યું ભાઈ સી આર તો પાય ઇઝ ઇક્વલ ટુ એન અપોન વી આર એન એટલે શું થાય મોલ અને વી એટલે શું થાય કદ એટલે મોલ પ્રતિ લિટર એટલે પાય ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા સી

કોઈપણ વસ્તુ જ્યારે દવા ઇન્જેક્શન દ્વારા આપણા શરીરની અંદર દાખલ થાય તો એ આપણા રક્તકણ સાથે સમ અભિસારી હોવું જોઈએ જો વધારે અભિસારી હશે તો સાંદ્રતા વધુ હશે શું કામ કારણ કે પાય વન ગેટાધેન પાય તો સી વન ઇઝ ઇક્વલ ટુ પાય પ્રમાણ સી થાય તો સી વન ગેટાધેન સી ટુ થઈ ગયું જો વધુ સાંદ્રતા હશે બરાબર તો ફૂલી જશે બરાબર અને ઓછી સાંદ્રતા હશે સંકોચે જ હશે ઈ તમે કેસ તમે વાંચી શક્યા છો સો ટેક્સ્ટબુક ની અંદર આપ્યા છે ને આપણે સમજાવેલા છે રેડી તો ખબર પડી ગઈ તમને અભિસરણ આગળ વાત કરીએ પ્રતિ અભિસરણ પ્રતિ અભિસરણ શું છે હવે જોજો આપણને પાય ખબર હોય તો પ્રત્યે અભિસરણ થાય ને આ આપણો બેનો મોટો બેનિફિટ છે આ તો ઠીક જે આ તો સમજે આપણે મોટો બેનિફિટ આ જ છે શું કામ કારણ કે આનાથી દરિયાના પાણીમાંથી ક્ષાર દૂર કરી શકાય જે એવા પ્રદેશો કે એવા સ્થાન કે એવા દેશ કે જ્યાં પાણીની અસર છે જે દરિયાના પાણીનો ઉપયોગ કરીને શુદ્ધિકરણ કરી શકાય અથવા આપણા ઘરની અંદર પણ છે અભિસરણ એટલે ઓસ્મોસિસ અને રિવર્સ એટલે રિવર્સ એટલે પ્રતિ તો રિવર્સ ઓસ્મોસિસ આરો વોટર આરો વોટર ફિલ્ટર આપણા ઘરમાં પણ આનો ઉપયોગ થતો હોય છે બરાબર તો અગેન્સ્ટ તમે અભિસરણ દબાણ જે લાગુ પાડશો બરાબર તો તમને ખબર પડી ગઈ કે આટલું અભિસરણ દબાણ છે બરાબર તમને ખબર પડી ગઈ કે આટલું અભિસરણ દબાણ છે બરાબર અને એ દબાણ કરતાં વધુ દબાણ આપશો એટલે દ્રાવકના અણુઓને પહેલાં આવું તો આ તરફ આવું તો આ તરફ કાંઈ વાંધો નહીં બરાબર અહીંયા માની લો આ મંદ દ્રાવણ છે બરાબર અને અહીંયા સાંદ્ર દ્રાવણ છે ઉદાહરણ તરીકે આ થઈ ગયું દરિયાઈ પાણી જેની અંદર મીઠું છે બરાબર અને અહીંયા ફક્ત છે પાણી તો આવું તો આ તરફ પણ અભિસરણ તો થઈ નથી રહ્યું એટલે આ તો આવવાનું પોસિબલ જ નથી ભાઈ આ તો આવવાનું પોસિબલ જ નથી તો હવે શું થશે ખબર છે હવે શું થશે પછી તમે અહીંયા પ્રેશર આપશો તો દ્રાવક અહીંથી અહીંયા જઈ શકતો હોય તો દ્રાવક અહીંથી અહીંયા પણ આવી શકે ને તો આ દરિયાઈના પાણીમાંથી એચ પ્લસ જેટલો ક્ષાર છે એમાંથી આ બધો પાણીનો અણુઓ આ તરફ આવવા લાગશે એટલે શુદ્ધ પાણી આ તરફ આવવા લાગશે અને ક્ષાર જે છે ત્યાં પડ્યું રહેશે બરાબર છે તો અભિસરણ દબાણ કરતાં વધુ દબાણ લાગુ પાડવામાં આવે એટલે આ ઘટના ઉલટાઈ જાય છે બરાબર જેને કહેવાય પ્રતિ અભિસરણ આગળ વધીએ મિત્રો આગળ વધીએ વોન્ટઅફ અવયવ ધ્યાન આપજો આગળ વધીએ વોન્ટઅફ અવયવ બરાબર છે વોન્ટઅફ અવયવ વન્ટફપ હવે એટલે તમને ખબર છે કે વોન્ટઅફ નામના વૈજ્ઞાનિકે ફાઇન કર્યું કે જ્યારે આ એનએસીએલ જેવા અણુઓ જે છે જેને આપણે એક મોલ સમજ્યા છે બરાબર જ્યારે એ પાણીમાં જાય છે ત્યારે એને પ્લસ અને સીએલ માઇનસમાં શું થઈ જાય છે વિયોજન પામે છે બરાબર એટલે કે તમે જેને એક મોલ સમજતા હતા એ એક મોલ એનએ પ્લસ અને એક મોલ સીએલ માઇનસ એટલે કે બે મોલ થઈ જાય છે ટોટલ કેટલા મોલ થઈ જાય છે ભાઈ બે મોલ થઈ જાય તમે જેને સમજતા હતા એક મોલ છે એક મોલ નથી એ હવે બે મોલ છે એટલે કે બે મોલ જેટલું કામ કરે છે ને તમે સમજતા હતા એક મોલ એટલે એને અમુક અવયવનો ફાઇન કર્યો આઈ કરીને એને એક ફેક્ટર બનાવ્યું કે તમારે આવી ભૂલ ન થાય એટલે તમારે વોન્ટર ફેક્ટરને ધ્યાનમાં લેવું પડશે તમે જેને એક સમજો છો એક નથી દ્રાવણમાં જઈને બે ઘણું કામ કરે છે એટલે બે થઈ જાય બરાબર ઘણા બધા આપણા તમે જોયા છે પરિવારમાં ઘણા બધા એવા બાળકો હોય ઘરે બરાબર હોય પણ બહાર લઈ જાઓ એટલે એટલા તોફાન કરશે કે જે ડબલ ત્રણ ચાર જણા જે હોય એટલું તોફાન એકલો કરતો છે એટલે કે વિયોજન પામમાં લાગે છે ઘણા એવા હોય ઘરે તોફાન કરતા હોય બહાર શાંત રહેતા હોય ઘણા એવા હોય ઘરે તોફાન કરતા હોય બહાર તોફાન કરતા હોય ઘરે શાંત રહેતા હોય બહાર શાંત રહેતા હોય બરાબર તો વિયોજન વધુ તોફાન કરી રહ્યા છે જેનો વિયોજન એટલે વોન્ટ ફેક્ટર ગેટ

બની જાય છે તો આ જે છે બે અણુઓ વચ્ચે એક નવો બંધ નિર્માણ પામે છે જેને કહેવાય હાઇડ્રોજનમાં જે હતા બે અંદર જઈને એક થઈ ગયા તો એનો એને કહેવાય સુયોજન થયું છૂટા પડવું જેને કહેવાય વિયોજન થયું અને સુયોજન વિયોજન ન થાય એની માટે આઈ ઇક્વલ ટુ આવશે વન સુયોજન કે વિયોજન ન થાય એની માટે આઈ ઇક્વલ ટુ વન આવશે એવા કોણ કોણ છે ભાઈ યુરિયા છે ગ્લુકોઝ છે પ્રૂક્ટોઝ છે સુક્રોઝ છે બરાબર છે આ બધા જે છે જેની માટે આઈ બરાબર આવશે વન બરાબર છે ઓકે આગળ વધીએ ઓફ ફેક્ટર માટે તમારે આ તમામ સૂત્ર જે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો છે ત્યાં ફરજિયાત આય મૂકવું પડશે આપણા સૂત્રમાં કમ્પલસરી શું મૂકવું પડશે ભાઈ આય કારણ કે જે સંખ્યા છે એમાં ચેન્જ આવે છે સંખ્યામાં ચેન્જ આવે છે ને સંખ્યાત્મક ગુણધર્મો છે ચેન્જને તમે ભૂલી જશો એ તો ચાલશે જ નહીં ને તો ફરજિયાત બધા સૂત્રોમાં આયથી જ તમારે ગણવાનું અભિસરણ અને અભિસરણ દબાણમાં યાદ રાખજો કે અભિસરણ જે છે અભિસરણ બરાબર એ અભિસરણ સંખ્યાત્મક ગુણધર્મ નથી પણ અભિસરણ દબાણ સંખ્યાત્મક ગુણધર્મ છે ઠાર બિંદુ સંખ્યાત્મક ગુણધર્મ નથી પણ ઠાર બિંદુ અવન ઉનયન સંખ્યાત્મક ગુણધર્મ છે ઉત્કલન બિંદુ સંખ્યાત્મક ગુણધર્મ નથી પણ ઉત્કલન બિંદુ ઉનયન સંખ્યાત્મક ગુણધર્મ છે બાષ્પ દબાણ સંખ્યાત્મક ગુણધર્મ નથી પણ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો સંખ્યાત્મક ગુણધર્મ છે દ્રાવ્યનો સામાન્ય આણ્વીય અને દ્રાવ્યનું અસામાન્ય આણ્વીય સુયોજન કે વિયોજનના કણો ની કુલ સંખ્યા પછીના અને અગાઉ એટલે હું જનરલી આ સૂત્ર લગાડતો હોય છે પછી અને પહેલા બરાબર છે કારણ કે તમે જો આ નહીં મૂકો તો તમે જે મેળવશો એ ખોટું હશે ભાઈ એ શું હશે ખોટું હશે તો એ તમે ખોટાથી તમે એ આણવી પ્રોપર નહીં મેળવી શકો એટલે તમે અહીંયા શું મૂકશો આય મૂકશો બરાબર છે તો બધી જગ્યાએ આ આવશે અને બીજી વાત સાથે સાથે તમને કહી દો કે આઈ ગુણ્યા સાંદ્રતા તમારે લઈ લેવાનો આ પ્રશ્નો આપણે એમસીક્યુ સિરીઝ પણ તમારી માટે આવવાની છે આઈ ગુણ્યા સાંદ્રતા જો વધે તો બરાબર તો ઉત્કલન બિંદુ વધે અભિસરણ દબાણ પણ વધે બરાબર પણ ઠાર બિંદુ ઘટે

દ્રાવ્યતાની વાત કરીએ મિત્રો સિમ્પલ છેલ્લો ટોપિક દ્રાવ્યતા એટલે લોકો ઓગળવું બરાબર ચોક્કસ તાપમાને દ્રાવકના ચોક્કસ જથ્થામાં દ્રાવ્યનો મહત્તમ જથ્થો જેટલો ઓગળે એની દ્રાવ્યતા કહેવાય માની લો એક ગ્લાસમાં બે ચમચી મીઠું ઓગળે છે તો બસ બે ચમચી મીઠું જે છે એ એની શું કહેવાય દ્રાવ્યતા દ્રાવ્યતા જે છે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે તાપમાન ઉપર આધાર રાખે અને દબાણ ઉપર પણ આધાર રાખે ધ્રુવ્ય દ્રાવ્ય જે છે ધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય થાય અધ્રુવ્ય દ્રાવ્ય અધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય થાય ઉદાહરણ તરીકે હું વાત કરું એચ ટુ ઓ બરાબર ઉદાહરણ તરીકે હું વાત કરું એસ તો અહીંયા જે છે પાર્સિયલ નેગેટિવ વિદ્યુત ઋંતાનો તફાવત છે એટલે અહીંયા આવશે આ ધ્રુવ્ય તો તમે જોઈ લો એને પ્લસ હોય સીએલ માઇનસ તો આ ધ્રુવ્ય છે તો આ બંને ઓગળ છે પણ હું તમને એમ કહી દઉં કે ભાઈ ઇથેન ઈથેન તો આમાં કોઈ ધ્રુવ્યતા નથી ભાઈ આમાં કોઈ ધ્રુવ્યતા તો આ ઈથેન પાણીમાં નહીં ઓગળે બરોબર છે આગળ વાત કરીએ કે સરખું સરખામાં દ્રાવ્ય થાય ઇન શોર્ટ સરખું સરખામાં દ્રાવ્ય થાય લાઇક ડિઝોલ લાઈક બરોબર તો ભાઈ એનએસીએલ અને એનએસીએલ અને ગ્લુકોઝ પાણીમાં ઓગળશે જ્યારે નેપથેલિન અને એન્થ્રેસિન પાણીમાં ઓગળતા નથી પરંતુ તેને ઓગાળવા માટે બેન્ઝિન લેવું પડશે ઘણી બધી વખત એવું કપડાં ઉપર ડાઘ પડી ગયો હોય જે પાણીથી ન જાય એને ઘણા લોકો પેટ્રોલથી સાફ કરતા હોય બરાબર કારણ કે તે અધ્રુવ્ય દ્રાગ અધ્રુવ્ય ડાગ હોઈ શકે ઘન દ્રાવ્યની પ્રવાહીમાં દ્રાવ્ય હતા ઘન પદાર્થને જ્યારે તમે પ્રવાહીમાં દ્રાવ્ય કરતા જાઓ છો તો એક સમય એવો આવશે કે ઓગળવા જ લાગશે બરાબર આ ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક પ્રવાહી દ્રાવક ઘન દ્રાવ્ય હજી ઓગળી રહ્યો છે બરાબર ત્યારે બનતું હશે દ્રાવણ એટલે કે હજી સંતરૂપ નહીં થયું હોય પણ એક સમય એવો આવશે કે જેટલો ઓગળવાનો હતો એટલો ઓગળી ગયો જેટલો ઓગળવાનો તો એટલો ઓગળી ગયો બાકીનો પડ્યો રહેશે બરાબર ત્યારે દ્રાવણ બની જશે તમારું સંતૃપ્ત દ્રાવણ બની જશે એ જ અહીંયા બધા પોઈન્ટ આપ્યા છે કે એક પરિસ્થિતિ એવી આવશે કે દ્રાવ્યમાં દ્રાવણ જતા ઘનકણોની સંખ્યા એટલે કે જ્યારે ઘન દ્રાવ્ય જેટલો ઓગળવાનો તો એટલો ઓગળી ગયો હજી ઘન દ્રાવ્ય પડ્યો છે માની લો કે એક ગ્લાસની અંદર બે ચમચી ઓગળવા જોવી બે ચમચી મીઠું ઓગળવું જોવે ત્રણ ચમચી નાખ્યું તો એક ચમચી પડી રહ્યું તો હજી ઓગળવાનું કામ ચાલુ જ રહેશે પણ જે ઓગળી ગયેલા ઘટકો પાસા આવશે એટલે ઓગળવું જેને કહેવાય દ્રવીકરણ જેને કહેવાય દ્રવીકરણ બરાબર અને પાછા આવે એને કહેવાય સ્ફટિકીકરણ મેં આનું ઉદાહરણ પણ આપ્યું હતું કે માની લો એક સો ચાલી રહ્યો છે જેમાં પાંચ વ્યક્તિ બેસી શકે છે પાંચ વ્યક્તિ ઊભા છે ઇન કેસ કોઈ બેઠેલો વ્યક્તિ જો ઊભો થઈ જશે તો ઊભેલો વ્યક્તિ બેસી જશે રહેશે દસ ના દસ પણ બદલાઈ જશે બરાબર છે તો દ્રવિકરણ સ્ફટીકીકરણનો દર જ્યારે સમાન થઈ જાય તો સમજી લો દ્રાવણને કેવું કહેવાય સંતૃપ્ત દ્રાવણ કહેવાય હવે વધારે હવે દ્રાવ્ય વધારે ઓગળશે નહીં બરાબર છે વાત કરીએ તાપમાનની અસર ઘન દ્રાવ્ય ઉપર કે જો ઉષ્મા શોષક હોય બરાબર છે વાત કરીએ જો ઉષ્મા શોષક હોય એટલે લઈને વધુ તાપમાનની જરૂર છે વધુ તાપમાનની જરૂર હોય તો દ્રાવ્યતા તાપમાન સાથે સમ પ્રમાણમાં હશે બરાબર પણ જો તમારી પાસે ઉષ્મા ક્ષેપક હોય બરાબર તો એને વધુ ઉષ્માની જરૂર નથી બરાબર જેને વધુ ઉષ્માની જરૂર નથી ઉષ્મા ક્ષેપક એટલે આ જે છે કેવું થઈ જશે ભાઈ નેગેટિવ ડેલ્ટા એજ કેવો થઈ જશે નેગેટિવ જેના દ્રાવ્યતા જે છે તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં આવશે દ્રાવ્યતા જે છે તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે તાપમાન વચ્ચે દ્રાવ્યતા ઘટશે શું કામ ઉષ્માક્ષેપક છે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવ્યતાની વાત કરીએ દબાણની અસર ઘન પર દબાણની ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા પર કોઈ અસર થતી નથી ભાઈ કોઈ અસર નથી થતી ઘન અને પ્રવાહી ખૂબ જ અસંકોચનીય હોય વાયુ સંકોચનીય હોય આગળ વાત કરીએ હેનરીનો નિયમ સૌથી બેસ્ટ જેની અંદર જેની અંદર શું હોય ભાઈ વાયુ દ્રાવ્ય હોય અને પ્રવાહી દ્રાવક હોય એ કંડિશને પહોંચી જઈએ આપણે કે જેટલો વાયુ ઓગળવાનો તેટલો ઓગળી ગયો અને એમાંથી જેટલું દ્રાવણ બનવાનું તો એટલું બની ગયું બરાબર છે હવે આપણે શું કરશું કયો હવે શું કરશું આપણે દબાણનો ફેરફાર લઈએ એન્ડ્રીનો નિયમ એટલે ઇન ડાયરેક્ટલી રીતે તમે એમ કહી શકો કે વાયુની દ્રાવ્યતા ઉપર દબાણની અસર સમજાવતો નિયમ છે બરાબર વાયુની દ્રાવ્યતા ઉપર દબાણનો કન્સેપ્ટ સમજાવતો આ નિયમ છે બરાબર હવે તમે વિચારો કે અહીંયા જેટલા અહીં સુધી પ્રવાહી હતું બરાબર અહીં સુધી પ્રવાહી હતું અને અહીંયા હજી વધુ વાયુ છે તમે દબાણ વધારશો આની ઉપર શું સંતુલન સ્થપાઈ ગયું હતું જેટલું સંતુલન સ્થપાઈ ગયું હતું હવે તમે દબાણ વધારી રહ્યા છો દબાણ વધારશો સંતુલન સ્થપાઈ ગયું હતું તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી પ્રમાણે તમને ખબર છે અને એક લસ એટલે સંતુલન માટેનો તમે સિદ્ધાંત સમજ્યા છો કે જ્યારે સંતુલન સ્થપાઈ જાય અને પ્રણાલી ઉપર જો કોઈ ફેરફાર કરવામાં આવે તો પ્રણાલી એનો શું કરે વિરોધ કરે તમે દબાણ વધાર્યું બરાબર તાપમાન અચળશે કદ અચળશે બરાબર તાપમાન અચળશે બરાબર કદ અચર છે તો પી નો પી નો સંબંધ સીધો જતો રહ્યો મોલ મોલ સાથે સાથે વાયુના તમે દબાણ વધાર્યું તો પ્રણાલી હવે શું કરશે ભાઈ તમે દબાણ વધાર્યું તો પ્રણાલીઓ દબાણ ઘટાડવાની કોશિશ કરશે બરાબર છે પ્રણાલી હવે દબાણ ઘટાડવાની કોશિશ કરશે તમે દબાણ વધાર્યું છે પ્રણાલીનો વિરોધ કરે કારણ કે સંતુલન હતું તો પ્રણાલી દબાણ ઘટાડવાની કોશિશ કરે તો એન આપોઆપ ઘટશે એટલે અહીંયા રહેલા એન અણુઓ જે છે કે જે વધારે અહીંયા એન અનુભવ પડ્યા છે એ વધુ ઓગળવા લાગશે કારણ કે જેમ તમે પ્રેશર આપશો તમને ખબર છે સોડા બનતી હોય ત્યારે વધુ પ્રેશર આપે તો વધુ કાર્બન ડાયોક્સાઇડ એની અંદર ઓગળતો હોય છે બરાબર છે તો વધુ કાર્બન ડાયોક્સાઇડ એની અંદર ઓગળતો હોય છે તો સીધી વસ્તુ છે કે પી સમ પ્રમાણ એક્સ થઈ ગયું પી સમ પ્રમાણ એક્સ થઈ ગયું જેટલું તમે દબાણ આપશો એટલું શું થશે સમ પ્રમાણતા વચ્ચે તો પી ઇઝ ઇક્વલ ટુ કે એચ ઇન્ટુ એક્સ અને આ જે કે એચ આવ્યો એ જે છે શું છે ભાઈ હેનરીનો અચળાંક છે હેનરીનો શું છે ભાઈ અચણાંક છે બરાબર છે અને પી વર્સીસ તમે એક્સનો જો ગ્રાફ બનાવશો જો ગ્રાફ બનાવશો તો તમને આ સુરેખ ગ્રાફ મળશે જેનો ઢાળ જેનો જેનો ઢાળ બરાબર ઇજ ઇક્વલ ટુ આવશે કેચ કારણ કે તમે આને ડાયરેક્ટ વાયુક્ એમએક્સ પ્લસ સી સાથે સરખાવી શકો બરાબર છે તો પી સમ પ્રમાણ એક્સ અને પી જે છે ઇઝ ઇક્વલ ટુ કેચ ઇન ટુ જેને તમે સાથે તમને બીજી વાત સમજો કે જો તાપમાન વધે બરાબર એટલે વાયુની દ્રાવ્યતા ઘટે યાદ રાખજો વાયુની દ્રાવ્યતા શું થાય ઘટે જો વાયુની દ્રાવ્યતા ઘટે તો કેચની કિંમત વધે એટલે તાપમાન વધતા કેચની કિંમત વધે વાયુની દ્રાવ્યતા ઘટે સિમ્પલ વસ્તુ છે કે કોઈ કોલ્ડ ને ઠંડા વિભાગમાં ઠંડા ફ્રીઝ હોય ત્યાં રાખવામાં આવે છે અને એર ટાઈટ રાખવામાં શું કામ કે બાઈના દબાણ સાથે બાયના તાપમાન સાથે એનો સંબંધ આવે નહીં પણ જો એ ગરમ થઈ જાય તો એ પીવી આપણને નથી ગમતી ખુલી જાય તો ઉભરા આવવા લાગે શું કામ કે બાજના વાતાવરણને કારણે એ પોતે ઠંડુ હતું હવે ખોલ્યું એટલે બાળનું વાતાવરણ તાપમાન એને લાગી ગયું જે બાઈનું તાપમાન અંદર કરતાં વધારે હતું તો પરિણામે એ વાયુ જે અંદર ઓગળેલો તો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવા માંડ્યો એટલે તે સીધું તમને ખબર છે કે જેવું તમે ઠંડી સોડાની બોટલ ઉભરા સાથે ખોલો છો જે બોટલ ખોલો છો ઢાંકણું ખોલો છો ઉભરા નીકળવા લાગે છે કારણ કે વાયુ જે દ્રાવ્ય થયો છે એ બહાર આવવા લાગશે તો આ તો મિત્રો હેનરીયમ જે છે અચલ તાપમાન તાપમાન અચલ છે પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સંપ્રમણમાં છે ડાલટનને રાહુલ જેવો જ છે કારણ કે અહીંયા સૂત્ર આવે છે પી ઇઝ ઇક્વલ ટુ કે એચ ઇન્ટુ એક્સ પી ઇઝ ઇક્વલ ટુ પી નોટ ઇન્ટુ એક્સ બરાબર અને એક આપણી પાસે તો પી ઇઝ ઇક્વલ ટુ પી ટોટલ ઇન્ટુ એક્સ તો આ બધા એક સરખા જેવા જ અચળાંક છે પણ કંડિશન બધાયની અલગ અલગ છે એના ઉપયોગની વાત કરીએ તો ઠંડા પીણા સીવોટુંને વધુ માત્રામાં ઓગાળવા માટે ઠંડા પીણા વધારે બનાવવા માટે વ્યવસ્થિત બનાવવા માટે સ્વાદિષ્ટ બનાવવા માટે સીવોટોને વધારે ઓગાળવા માટે આનો ઉપયોગ થતો હોય છે મરજીવા જ્યારે પાણીને ડૂબકી મારે છે ત્યારે સિલિન્ડર લઈ જતા હોય જો સિલિન્ડરની અંદર ખાલી ઓક્સિજન લઈ જશે તો જેવા એ નીચે જશે પાણીની અંદર ઊંડાઈમાં જશે તો દબાણ વધશે દબાણ વધશે સોલ્યુબિલિટી વધશે તો ફાયદો છે ભાઈ શરીરમાં વધુ ઓક્સિજન છે ફાયદો પણ જેવાય ઉપર આવશે તો ઉપર આવશે તો દબાણ ઘટશે પરિણામે સોલ્યુબિલિટી પણ શું થશે ભાઈ ઘટશે તો ઓગળી ગયેલો વાયુ બહાર નીકળવાની કોશિશ કરે એના પરપોટા બને અને જેના કારણે એક અટકી જાય રગની અંદર રુધિનું પ્રવણ અટકી જાય જેને બેન્ડ્સ કહેવાય શું કહેવાય બેન્ડ તો પરિણામે અગિયાર પોઈન્ટ સાત ટકા હિલિયમ છપ્પન પોઈન્ટ બે ટકા નાઇટ્રોજન અને બત્રીસ પોઈન્ટ એક ટકા ઓક્સિજન વાયુ નું મિશ્રણ લઈ જતા કારણ કે હિલિયમ જે છે એટલું બધું સોલ્યુબલ પાણીની અંદર નથી થવાનું બીજું કે અહીંયા એવા જ વાયુની વાત થઈ શકે કે જે પાણી સાથે પ્રોપરલી રીતે મિસિબલ થઈ શકે બરાબર છે ટૂંકમાં દ્રાવ્યતા થઈ શકે બરાબર છે બીજું પર્વતારોકો વધુ ઊંચાઈ જશો એમ હવા પાતળી છે દબાણ ઓછું છે તો ત્યાં લેતા ત્યાં રહેતા લોકોને પણ એક રોગ થતો હોય ઓછું ઓક્સિજનનું પ્રમાણ હોય એના શરીરની અંદર જેને કહેવાય એનોક્સિયા જેનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રને ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને જાણવા માટે થતો હોય એન્ડ્રીનો નિયમ જે છે ને આદર્શ પરિસ્થિતિ માટે લાગે બરાબર આદર્શ વર્તણૂક છે એન્ડ્રીનો નિયમ જે છે કઈ વર્તણૂક છે અને આદર્શ વર્તણૂક છે બરાબર જે તમે સરફેસ કેમિસ્ટ્રીની અંદર શીખ્યા કે આદર્શ વર્તણૂક જે છે એ લો પ્રેશર બરાબર જોજો તમે લો પ્રેશર જે છે અને હાઈ ટેમ્પરેચર એક આ કેસ છે બરાબર અને બીજું હાઈ પ્રેશર બરાબર અને લો ટેમ્પરેચર બરાબર છે જોજો હાઈ પ્રેશર અને લો ટેમ્પરેચર આ બે જોડી છે ઊંચા તાપમાને અને નીચા દબાણે રહેલ વાયુ તે સ્થિતિ આદર્શ આદર્શવટનૂક ધરાવે છે એની માટે જ આ લાગુ પાડી શકાય બરાબર લો પ્રેશર અને હાઈ ટેમ્પરેચર લો પ્રેશર અને હાઈ ટેમ્પરેચર એટલે શું કે હાઈ ટેમ્પરેચર લણુઓ બહુ છૂટા હોય છે એની વચ્ચે એટ્રેક્શન હોય નહીં કોઈ રિપલ્શન હોય નહીં એ આદર્શ વટનૂંક હોય પણ જ્યારે હાઈ પ્રેશર હોય એટલે ખૂબ નજીક હોય અને લો ટેમ્પરેચર હોય એટલે વાયુ પ્રવાહીમાં રહે પ્રવાહી ઘનમાં રહે જ્યાં આપણે આવશે રિયલ ગેસ વાસ્તવિક વાયુ આ થઈ ગયું રિયલ ગેસની કન્ડિશન અને આ થઈ ગયું આઈડિયલ ગેસની કન્ડિશન તો આ હેનરીનો નિયમ જે છે ફક્ત કોની માટે લાગે આઇડિયલ ગેસની કન્ડિશન માટે જ લાગુ તમે પાડી શકો મિત્રો ઓલમોસ્ટ આપણે બસ આ સમય કમ્પ્લીટ કર્યું ચાર પાંચ મિનિટ વધારે થઈ હશે આખા ચેપ્ટરનું મેં રિવિઝન કરાવ્યું સરમરી લેક્ચર હતો જે તમને હેલ્પ કરશે આખા ચેપ્ટરને રિવાઇઝ કરવા માટે ઓકે ગુડ લક